નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી ધોરણ પાંચ કેકારવ પ્રથમ ભાષા આ પાઠ્યપુસ્તકમાંથી આજે આપણે મૂલ્યાંકન નિર્દેશ એમાં આવતા પ્રશ્નોના જવાબની ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો શરૂઆતથી અંત સુધી જોજો એટલે મૂલ્યાંકન નિર્દેશમાં રહેલા બધા જ પ્રશ્નોના જવાબની આ વિડીયોમાં તમને ચર્ચા જોવા મળશે તો આપણે શરૂઆત કરીએ છીએ મૂલ્યાંકન નિર્દેશ એમાં પ્રથમ પ્રવૃત્તિ એક એમાં અમાં આપેલા બે ચિત્રોમાં શું જુદું છે તે છતાં અને પણ શબ્દોનો ઉપયોગ કરીને કહો ચિત્રમાં દેખાતી વ્યક્તિઓ પ્રાણીઓ પક્ષીઓના તમને ગમે તે નામ તમે પાડી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે ચિત્રો આપેલા છે એ ચિત્રોની અંદર કઈ બાબતો અલગ પડે છે એ બાબતો આપણે છતાં અને પણ આ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે એને અલગ રીતે રજૂ કરવાનું છે બ જોઈએ તો બ પણ એ છે ચિત્ર નંબર એકમાં ચિત્રોમાં શું જુદું છે તે અથવા તેથી કારણ કે શબ્દનો ઉપયોગ કરી અને આપણે અહીંયા લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ચિત્ર નંબર એકની પ્રથમ ચર્ચા કરીએ છીએ તમે આ ચિત્ર નંબર એક જોઈ શકો છો બરાબર આ ચિત્ર નંબર એક છે એ તમે જોઈ શકો છો એનો જવાબ આપણે જોઈએ ચિત્ર નંબર એક જંગલનું છે અને ચિત્ર નંબર બે એ મહેલનું છે બરાબર તમે ચિત્ર નંબર એક અને બે બંને અહીંયા જોઈ શકો છો બરાબર હવે આપણે એની ચર્ચા કરીએ છીએ ચિત્ર નંબર એકમાં બે પાત્રો છે પણ ચિત્ર બેમાં છ પાત્રો છે ચિત્ર એકમાં વૃક્ષો છે પણ ચિત્ર બેમાં વૃક્ષો નથી ચિત્ર એકમાં સિંહાસન નથી પણ ચિત્ર બેમાં સિંહાસન છે ચિત્ર એકમાં શિકારી અને કૂતરો છે અને ચિત્ર બેમાં રાજા વાનર મંત્રી અને ત્રણ સૈનિકો છે ચિત્ર એકમાં શિકારી પાસે બંદૂક હોવા છતાં ડરેલો દેખાય છે પણ ચિત્ર બેમાં વાનર બંદી અવસ્થામાં હોવા છતાં નીડર દેખાય છે ચિત્ર એક આધુનિક સમયનું છે અને ચિત્ર બે પ્રાચીન સમયનું છે ચિત્ર એકમાં દેખાતા શિકારું નામ હન્ટ્રિક શિકારી અને કૂતરાનું નામ એક્સપ્રેક્સ ડોગી તથા ચિત્ર બેમાં દેખાતા રાજાનું નામ રાવણ વાનરનું નામ હનુમાન મંત્રીનું નામ વિશ્રુત તથા સૈનિકોના નામ સુબાહુ ચંદ્રકેતુ અને કુંભક પાડ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે બ નો જવાબ જોઈએ ચિત્ર નંબર એકના ચિત્રોમાં શું જુદું છે તે અથવા તેથી કારણ કે શબ્દનો ઉપયોગ કરીને આપણે અહીંયા જણાવવાનું છે તમે વ્યક્તિઓ પ્રાણી કે પક્ષીઓના ગમે તે નામ પાડી શકો છો એનો જવાબ જોઈએ ચિત્ર એકના પહેલાં ચિત્રમાં શિકારી કૂતરાથી ડરેલો દેખાય છે પછી તેનો સામનો કરવાની હિંમત કરે છે તેથી બીજા ચિત્રમાં કૂતરો શિકારીથી ડરેલો દેખાય છે પહેલાં ચિત્રમાં કૂતરો શિકારીને જોઈને ભસતો લાગે છે અથવા બીજા ચિત્રમાં કૂતરો શિકારીની બંદૂક જોઈને ગભરાયેલો લાગે છે બીજા ચિત્રમાં શિકારીની પાસે બંદૂક હોવાનું ધ્યાને આવતા કૂતરાનો સામનો કરવાની તેનામાં હિંમત આવી જાય છે કારણ કે પહેલાં ચિત્રમાં ડરને કારણે તેની પાસેની બંદૂકનો ઉપયોગ કરવાનું ભૂલી ગયો હતો ચિત્રમાં દેખાતા શિકારીનું નામ હન્ટ્રિક શિકારી અને કૂતરાનું નામ એક્સપ્રેસ ડોગી પાડ્યા હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ પ્રશ્ન બે અ એમાં પ્રશ્ન એક એમાં અ અના ચિત્રો પરથી પ્રશ્નોના ઉત્તર આપો વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર એકસો સિત્યોતેર પર આ પ્રવૃત્તિ આપેલી છે એમાં પ્રશ્ન એક ચિત્ર એક અને બે કઈ જગ્યાનું હશે તમને કઈ રીતે ખબર પડી જવાબ ચિત્ર એકમાં જાળી અને શિકારી હોવાથી તે જંગલનું ચિત્ર છે અને ચિત્ર બેમાં સિંહાસન પર બેઠેલો રાજા મંત્રી અને સૈનિકો હોવાથી તે રાજદરબારનું ચિત્ર છે બીજો પ્રશ્ન ચિત્ર બેમાં રાજાની બાજુમાં ઊભેલા વ્યક્તિઓ રાજા સાથે શું સંબંધ હશે તેનો જવાબ છે ચિત્ર બેમાં એક વ્યક્તિ દોરીથી બાંધેલો છે તેને કેમ બાંધ્યો હશે તો આપણે એનો જવાબ જોઈએ હા ચિત્ર બેમાં એક વ્યક્તિ દોરીથી બાંધેલો છે કેમ કે તેણે રાજાના રાજ્યમાં કાંઈક ગુનો કર્યો હશે તેથી તેના ગુનાની સજા ફરમાવવા રાજા સમક્ષ રાજદરબારમાં લાવતા તે ભાગી ન જાય અને તેને બરાબર પકડી રાખી શકાય આ ઉપરાંત તે દરબારના કોઈ પણ વ્યક્તિને નુકસાન ન પહોંચાડી શકે તેવા આશયથી તેને બાંધ્યો હશે પ્રશ્ન નંબર ચાર ચિત્ર એકમાનો માણસ શું કામ કરતો હશે તમને કઈ રીતે ખબર પડી જવાબ ચિત્ર એકમાનો માણસ જંગલી પ્રાણીઓનો શિકાર કરતો હશે મને તેના પહેરવેશ અને બંદૂક પરથી ખબર પડી પાંચમો પ્રશ્ન બંને ચિત્રોમાં કયા કયા સાધન છે સાધન પરથી કઈ વાતની ખબર પડ્યા જવાબ બંને ચિત્રોમાં ચિત્ર એકમાં બંદૂક અને ચિત્ર બેમાં તલવાર અને ગદા જેવા સાધન છે સાધન પરથી તે કયા સમયના ચિત્રો છે તે ખબર પડે છે છઠ્ઠો પ્રશ્ન ચિત્રમાં જે સાધન છે તે પરથી તે વાત કયા સમયની છે તે કહી શકો એવું તમે કઈ રીતે નક્કી કર્યું જવાબ ચિત્રમાં જે સાધન છે તેમાં બંદૂક પરથી કહી શકાય કે તે આધુનિક સમયની વાત છે એવું મેં એટલે નક્કી કર્યું કે આધુનિક સમયમાં જંગલોમાં બંદૂકોની મદદથી જંગલી પ્રાણીઓનો શિકાર થઈ રહ્યો છે તલવાર અને ગદા પરથી કહી શકાય કે તે પ્રાચીન સમયની વાત છે એવું મેં એટલે નક્કી કર્યું કે પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ યુદ્ધમાં દુશ્મનોનો સામનો કરવા તલવાર અને ગદાનો ઉપયોગ કરતા તે સમયે બંદૂકની શોધ થઈ નહોતી હવે બ એમાં પ્રશ્ન નંબર એક બના ચિત્રો માટે તમે લખેલા ફકરાને શીર્ષક આપો અથવા આ ચિત્રો કઈ વાર્તાના છે તે જણાવો તેનો જવાબ છે પ્રશ્ન એક બના ચિત્ર માટે મેં લખેલા ફકરાને શિકારી અને કૂતરો આ શીર્ષક આપું છું હવે આપણે આગળની પ્રવૃત્તિ તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો અહીં એક વાર્તા અને કવિતાના વાક્યો ભેડસેડ થઈ ગયા છે તેમને છૂટા પાડો અને તે કઈ વાર્તા કે કવિતાના છે તે લખો તો આપણે પહેલાં પેરેગ્રાફ વાંચન કરીશું છોકરાઓ કાચ અને તડકા વડે રમવા લાગ્યા દીકરી અને પાડોશી ત્યાં દોડી આવ્યા ફોન કરીને મદદ માગી એટલે મદદ કરવા માણસો આવ્યા ત્યાં જ એક બિલાડીએ રંગમાં ભંગ પાડ્યો મોટેરાઓને ત્યાં ધસી ગયા અને બંનેને મેથી પાક આપ્યો ઘરમાં તડકો ઘૂસ્યો ને ઘરના વડીલ ગભરાયા વારાફરતી એકબીજાને ફિલ્મ બનાવતા હતા કોઈ ઉપાય ન મળ્યો એટલે બહારથી મદદ માગવાનું નક્કી કર્યું તો વિદ્યાર્થી મિત્રો આપણે આનો જવાબ આ રીતે લખી શકાય તમારે બે ભાગ પાડવાના છે કવિતા એનું નામ છે હું ને ચંદુ અને વાર્તાનું નામ છે તડકો તેમાં નંબર એક છોકરાઓ કાચ અને તડકા વડે રમવા લાગ્યા નંબર બે ત્યાં જ એક બિલાડીએ રંગમાં ભંગ પાડ્યો નંબર ત્રણ મોટેરાઓ ત્યાં ધસી ગયા અને બંનેને મેથી પાક આપ્યો નંબર ચાર વારાફરતી એકબીજાને ફિલ્મમાં બતાવતા હતા હવે વાર્તા એ તડકો એના વાક્યો છૂટા પડેલા છે એમાં નંબર એક દીકરી અને પડોશી ત્યાં દોડી આવ્યા બે ફોન કરીને મદદ માગી એટલે મદદ કરવા માણસો આવ્યા ત્રણ ઘરમાં તડકો ઘૂસ્યો ને ઘરના વડીલ ગભરાયા ચાર કોઈ ઉપાય ન મળ્યો એટલે બહારથી મદદ માગવાનું નક્કી કર્યું હવે આપણે આગળની પ્રવૃત્તિ તરફ જઈએ સાચા વાક્યની સામે સાચું અને ખોટા વાક્યની સામે ગપ્પું લખો અને સાચા વાક્યનું ગપ્પુ અને ગપ્પાનું સાચું બનાવીને લખો વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર એકસો સિત્યોતેર અને ઇઠ્યોતેર પર આ પ્રવૃત્તિ આપેલી છે એમાં નંબર એક દરેક બાળકને ફ્યુનાની જેમ પોતાના ઘરમાં ખૂબ જ મજા આવે છે તો આ ગપ્પુ છે સાચું વાક્ય દરેક બાળકને ફ્યુનાની જેમ ઘરની બહાર ખૂબ જ મજા આવે છે નંબર બે નર રીછ પોતાના બચ્ચાને ખૂબ સાચવે છે તો ગપ્પુ છે સાચું વાક્ય માંદા રીછ પોતાના બચ્ચાને ખૂબ સાચવે છે નંબર ત્રણ છોકરો ચંદ્રને જોવા એક ઊંડી ખીણમાં ગયો આ ગપ્પુ છે સાચું વાક્ય છે છોકરો ચંદ્રને જોવા એક ઊંચા પર્વત પર ગયો નંબર ચાર વાંદરો એક એવું પ્રાણી છે જેને એક જગ્યાએ બેસી રહેવું ગમે આ ગપ્પુ છે સાચું વાક્ય છે વાંદરો એક એવું પ્રાણી છે જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ કુદાકૂદ કરવું ગમે નંબર પાંચ મહાસાગર તો પેન્સિલ ડૂબી જાય એવો છિછરો હોય છે આ ગપ્પુ છે સાચું વાક્ય છે મહાસાગર તો જહાજ ડૂબી જાય એવો ઊંડો હોય છે નંબર છ કાકા અને કાકી ખૂબ ભણેલાં ગણેલા હતા આ ગપ્પુ છે સાચું વાક્ય છે છજુ કાકા અને કાકી અભણ હતા નંબર સાતમું વાક્ય મંદિર બને એ ડુંગરને તો ગમ્યું પણ રવિને જરાય ન ગમ્યું આ ગપ્પુ છે સાચું વાક્ય છે મંદિર બને એ રાજા અને ગામવાસીઓને ગમ્યું પણ ડુંગર અને રવિને જરાય ન ગમ્યું નંબર આઠ લક્ષ્મણ જેવો ભાઈ હોય તો ન કોઈનો ડર લાગે કે ન કોઈ વાતે દુઃખ રહે આ સાચું વાક્ય છે આપણે એને ગપ રીતે બનાવી શકાય લક્ષ્મણ જેવો ભાઈ હોય તો બધાને ડર લાગે ને બધી વાતે દુઃખ રહે નવમું વાક્ય મોરબીથી બે બહેનો રિવરફ્રન્ટ પર હોળી હરીફાઈમાં વિજેતાઓને ઇનામ આપવા આવ્યા હતા આ ગપ્પુ છે સાચું વાક્ય છે મોરબીથી બે બહેનો રિવરફ્રન્ટ પર હોળી હરીફાઈ જોવા આવ્યા હતા નંબર દસ નાનું અમથું પતંગ્યું મરી જવાનું પરિણામ ખૂબ જ ભયંકર આવ્યું આ સાચું વાક્ય છે એને ગપ્પુ આ રીતે બનાવી શકાય નાનું અમથું પતંગિયું મરી જવાનું પરિણામ ખૂબ જ આનંદદાયક આવ્યું અગિયારનું વાક્ય આખરે તડકો માછલી પકડવાની જાળ વડે પકડાયો આ ગપ્પુ છે સાચું વાક્ય છે આખરે તડકો આવ્યો હતો તેવો જતો રહ્યો બાર નંબર બકરી અને ભેંસને વરસાદ બહુ ન ગમે આ ગપ્પુ છે સાચું વાક્ય છે બતક અને ભેંસને વરસાદ બહુ ગમે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળની પ્રવૃત્તિ તરફ જઈએ પાંચ નંબરમાં આપેલા વાક્ય ખંડનો ઉપયોગ કરી વાક્ય લંબાવો આ વાક્ય ખંડ તમારા વાક્યની શરૂઆતમાં વચ્ચે કે અંતે આવી શકે વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર એકસો ઇઠ્યોતેર ઉપર આ પ્રવૃત્તિ આપેલી છે નંબર એક વરસાદ આવ્યો તો લંબાવેલ વાક્ય આ રીતે લખાય આજે સવારે શાળાએ જતા ધોધમાર વરસાદ આવ્યો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે શબ્દનો ઉપયોગ કર્યો છે એની નીચે લીટી દોરી છે નંબર બે મેં એક દોરડું લીધું કોષમાં લખ્યું છે લાંબુ તો લંબાવેલ વાક્ય છે કૂવામાં પડી ગયેલા બાળકને બચાવવા મેં એક લાંબુ દોરડું લીધું નંબર ત્રણ લંબાવેલ વાક્ય આ રીતે છે છજુ કાકા ગયા રાજા પાસે ન્યાય મેળવવા નંબર ચાર પ્રશ્નનો જવાબ લખો લંબાવેલ વાક્ય છે શિક્ષકે પૂછેલા પ્રશ્નનું જવાબ લખો નંબર પાંચ દિગ્વિજય બેઠો લંબાવેલ વાક્ય છે દિગ્વિજય બેઠો એટલે ટાઈમ સટલ વન આકાશ તરફ ઉડ્યું નંબર છ ચાલ નહીતર બસ ચૂકાઈ જશે લંબાવેલ વાક્ય છે મોન્ટુ આપણે મોડા પડ્યા છીએ એટલે ઝડપથી ચાલ નહીતર બસ ચૂકાઈ જશે નંબર સાત અનમોલે આકાશમાં જોયું લંબાવેલ વાક્ય છે વાદળોનું ગડગડાટ થતાં અનમોલે આકાશમાં જોયું નંબર આઠ બીનાએ મોબાઈલ ખરીદ્યો તો લંબાવેલ વાક્ય છે કોરોના મહામારીથી બચવા શાળાએ ઓનલાઈન શિક્ષણ આપવાનું નક્કી કર્યું એટલે બીનાએ મોબાઈલ ખરીદ્યો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળની પ્રવૃત્તિ તરફ જઈએ નંબર છમાં માં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનો છે અહીંયા ઉદાહરણ આપ્યું છે આશિષ શ્રીમંત આ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાનું છે તો ઉદાહરણ પ્રમાણે વાક્ય આ રીતે બનાવેલું છે આશિષનો જન્મ શ્રીમંત કુટુંબમાં થયો હતો હવે નંબર એક પાકીટમાર શેરવી જવું તો વાક્ય છે પાકીટમાર થેલીમાંથી જાનકી બહેનનું પાકીટ શેરવી ગયો નંબર બે ડિટેક્ટિવ રિવરફ્રન્ટ વાક્ય ડિટેક્ટિવ વર્સીલ રિવરફ્રન્ટ પર સ્કેચ દોરી રહ્યો હતો નંબર ત્રણ ભિલ્લું ધનુષ વાક્ય મારો ભિલ્લું ક્રિશ ધનુષ ચલાવવામાં પાવડો છે નંબર ચાર પહેલવાન મસ મોટું વાક્ય પહેલવાન નર રીછનું બચ્ચું મસ મોટું હતું નંબર પાંચ અનુજ પરાક્રમી વાક્ય અનુજ તેના વર્ગમાં સૌથી વધુ પરાક્રમી વિદ્યાર્થી છે નંબર છ કેમેરા બેકાર વાક્ય નવી ટેકનોલોજી આવતા જૂના કેમેરા બેકાર થઈ ગયા નંબર સાત વનવાસ ભયંકર વાક્ય શ્રીરામે વનવાસ દરમિયાન ભયંકર રાક્ષસોનો વધ કર્યો હતો નંબર આઠ તુચકાર સન્નાટો વાક્ય રાજાએ દરબારમાં ઋષિમુનિનો તુચકાર કર્યો તેથી તેમણે સમગ્ર નગરને સાપ આપતા દરબારમાં સન્નાટો છવાઈ ગયો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળની પ્રવૃત્તિ તરફ જોઈએ તો આગળની પ્રવૃત્તિમાં આપણે સાત નંબર તરફ જઈએ છીએ એમાં ઘટના કે ક્રિયાની યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય આગળ યોગ્ય ક્રમાંક લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વાક્યો આપ્યા છે એનો ક્રમ આડાઅળી છે એને આપણે યોગ્ય ક્રમ આગળ જે જગ્યા આપી છે લીટી દોરી છે એમાં તમારે યોગ્ય ક્રમ લખવાનો છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો મેં યોગ્ય ક્રમ લખી દીધો છે આ પ્રવૃત્તિ તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર એકસો ને ઇઠ્યોતેર ઉપર આપવામાં આવેલી છે તો અમાં જોઈએ આપણે પહેલાંમાં ચાર બીજામાં ત્રણ સાત ત્રીજામાં ત્રણ ચોથામાં બે પાંચમામાં એક છઠ્ઠામાં આઠ સાતમામાં પાંચ અને આઠમામાં છ એટલે ચાર સાત ત્રણ બે એક આઠ પાંચ અને છ આ રીતે તમારે ક્રમ લખવાના છે હવે વિદ્યાર્થી મિત્રો હું યોગ્ય ક્રમમાં વાંચી જાઉં છું બરાબર તમે આગળ ક્રમ લખી દીધા હશે પરિકર કાઢો પરિકરના બંને ભાગ છૂટા કરો પરિકરમાં પેન્સિલ ભરાવો પેન્સિલની અને પરિકરની અણી એક સપાટી રહે તેમ ગોઠવો માપટતીના શૂન્ય પાસે પરિકરની અણી ગોઠવો માપટતીના પાંચ સેન્ટીમીટર આગળ પેન્સિલની અણી ગોઠવો કાગળ પર પરીકર ગોઠવો જરા પણ અટક્યા વગર પરીકર ગોળ ફેરવી દો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લખાણ લખવાનું છે હવે આપણે બમાં જોઈએ એમાં પણ વિદ્યાર્થી મિત્રો એ રીતે જ છે વાક્યની આગળ ખાલી જગ્યા દોરેલી છે ત્યાં ક્રમ નંબર આપેલો છે તો એ ખાલી જગ્યામાં વિદ્યાર્થી મિત્રો તમારે ક્રમ નંબર લખવાનો છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અહીંયા મેં ક્રમ નંબર આપેલો છે તો ક્રમ નંબર આ રીતે આપી શકાય પાંચ છ ત્રણ બે ચાર એક આઠ અને સાત તો વિદ્યાર્થી મિત્રો એને આ રીતે આપણે ક્રમમાં વાંચી શકીએ કંપાસમાંથી માપપટ્ટી અને પેન્સિલ લો માપપટ્ટીની કાગળ પર મૂકો માપપટ્ટી સીધી જ મૂકાય છે કે કેમ તે તપાસો માપપટ્ટી સીધી લીટીમાં ન હોય તો તેને કાગળની ધાર સાથે સરખાવી બરાબર ગોઠવો માપટ્ટીના ઝીરો સેન્ટીમીટર આગળ પેન્સિલ વડે ટપકું કરો માપપટ્ટીના ચાર સેમી આગળ પેન્સિલ વડે ટપકું કરો માપપટ્ટીની ધારે ધારે પેન્સિલની અણી રાખીને હળવા હાથે બંને ટપકા જોડો ચાર સેન્ટીમીટરનું રેખાખંડ દોરાઈ જશે બરાબર હવે આપણે વિદ્યાર્થી મિત્રો ક તરફ જઈએ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કમાં પણ આ રીતે વાક્યની આગળ ખાલી જગ્યા આપેલી છે તો એમાં આ રીતે તમારે ક્રમ લખી દેવાનો છે ચાર એક પાંચ ત્રણ સાત છ અને બે તો એને આપણે ક્રમમાં આ રીતે વાંચી શકીએ સમયપત્રક પ્રમાણે દફ્તરમાં પુસ્તકો તપાસી લીધા ઘરનું બારણું ખોલ્યું ચંપલ પહેર્યા સમીર અને નીલમનો સંગાત કર્યો નીલમના ઘરેથી આગળ ચાલ્યા મોટું ફળિયું પાર કર્યું નિશાળે પહોંચ્યા આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ક્રમમાં લખવાનું છે એ રીતે અહીંયા ડ બાજુમાં આપેલું છે એમાં પણ એ રીતે જ લખાણ લખ્યું છે વાક્ય લખેલા છે એની આગળ ખાલી જગ્યા આપેલી છે એમાં તમારે ક્રમ નંબર લખવાનો છે તો આ રીતે તમે ક્રમ નંબર લખી શકો છ બે એક ચાર પાંચ સાત અને ત્રણ તો વિદ્યાર્થી મિત્રો એને આ રીતે તમારે ક્રમમાં વાંચી શકાય શેઠના બગીચામાં લીલું ઘાસ જોઈ બકરી રલચાઈ ગઈ છજુ કાકાની બકરી શેઠના બગીચામાં પેશી બકરી લીલું ઘાસ ચરવા લાગી માળી બકરીને બહાર કાઢવા લાગ્યો બકરી બગીચામાંથી નીકળી નહીં માળીએ બકરીને જોરથી લાકડી મારી બકરી ત્યાં ને ત્યાં મરી ગઈ આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લખાણ લખવાનું છે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આવું લખાણ પરીક્ષામાં પૂછાય તો તમારે ક્રમ જાળવવાનો રહેશે હવે આપણે આગળની પ્રવૃત્તિ તરફ જોઈએ આઠમા નંબરની પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો તમારે આ પેરીગ્રાફ વાંચવાનો છે અને એની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે જેને વિદ્યાર્થી મિત્રો તમે આગળ ભણશો એટલે આપણે તેને ગદ્યાર્થ ગ્રહણ તરીકે ઓળખીએ છીએ તો આપણે સૌ પ્રથમ પેરીગ્રાફ વાંચીશું ત્યારબાદ તેના પ્રશ્નોના જવાબ આપીશું પરમદહાડે બપોરે હું તેની સાથે ખૂબ રમ્યો પણ જતી વખતે મેં એને કહ્યું કે આવતીકાલે સવારે તો મારે નિશાળે જવાનું છે માટે તું બપોરે આવે તો આપણે ખૂબ રમીએ પણ એ લૂચો તો સવારે જ આવ્યો ભલે એ જો સવારે વહેલો આવ્યો હોત તો બહાનું કાઢીને નિશાળે તો ન જાત પણ એનો વિચાર તો મને ખાસ ભજવવાનો હતો એટલે વહેલો આવે જ શાનો અમે લગભગ નિશાળે પહોંચવા આવ્યા ત્યારે રસ્તામાં જ મળ્યો અને બોલ્યો ચાલ રમવા એ તે કેમ બને તો વિદ્યાર્થી મિત્રો પેરીગ્રાફનું આપણે વાંચન કર્યું હવે આપણે એના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તમારે જ્યારે આવો પેરીગ્રાફ પરીક્ષામાં પૂછાય તો તમારે પેરીગ્રાફ ધ્યાનથી વાંચવાનો છે ત્યારબાદ તમારે પછી પ્રશ્ન વાંચવાનો અને એનો જવાબ પેરીગ્રાફમાં આપેલો છે એ જવાબ શોધીને તમારે તમારી ભાષામાં પ્રશ્ન વાંચ્યા બાદ એના જવાબને અનુરૂપ લખવાનો છે પ્રશ્ન નંબર એક બાળક વરસાદ સાથે ક્યારે રમ્યો હતો તો અહીંયા ચાર ઓપ્શન આપેલા છે સાચો જવાબ છે ગઈકાલ પહેલાનો દિવસ નંબર બે બાળક વરસાદને લુચ્ચો કેમ કહે છે તો અહીંયા ચાર ઓપ્શન આપેલા છે સાચો જવાબ છે લેખકના સમયે વરસે નહીં માટે ત્રીજો પ્રશ્ન આ ફકરો કયા પાઠનો છે તો જવાબ આ ફકરો લુચ્ચો વરસાદ પાઠનો છે નંબર ચાર વરસાદ બાળકને રમવા ક્યારે બોલાવે છે જવાબ વરસાદ બાળકને રમવા સવારે બોલાવે છે નંબર પાંચ બાળકને વરસાદ સાથે ક્યારે રમવું હતું જવાબ બાળકને વરસાદ સાથે બપોરે રમવું હતું નંબર છ વરસાદ બાળકને રમવા શું કહે છે જવાબ વરસાદ બાળકને રમવા ચાલો રમવા એવું કહે છે સાતમો પ્રશ્ન બાળકને વરસાદ સાથે બપોરે કેમ રમવું હતું જવાબ બાળકને સવારે શાળાએ જવાનું હતું તેથી તેને વરસાદ સાથે બપોરે રમવું હતું આઠમો પ્રશ્ન વરસાદ બાળકને કેવી રીતે હેરાન કરે છે તેનો જવાબ છે વરસાદ બાળકને બપોરે આવવાનું કહીને સવારે આવે છે અને બાળકને ભીંજવી દે છે બાળક વરસાદ સાથે રમવા જાય તો સીધી રીતે રમતો નથી પોતે પહેલો પડે છે અને પછી બાળકને પાડે છે તેને તો કાંઈ વાગતું નથી પણ બાળકને તો વાગે છે તેના કપડાં બગડે છે અને વળી બાળકનું દુઃખ જોઈને મોટેથી હસે છે અને આંખોથી રૂવે છે બાળક વરસાદને ઉનાળામાં આવવાનું કહે છે તો ઉનાળામાં તે ભાગ્યે જ આવે છે બાળક બહાર જતી વખતે છત્રી લેવાનું ભૂલી જાય તો એ જરૂર આવે છે અને સ્વદેશી છત્રીનો ભાર ઉપાડીને ફર્યા કરે ત્યારે આવતો જ નથી આ રીતે વરસાદ બાળકને હેરાન કરે છે નવમો પ્રશ્ન બાળકને વરસાદની લુચ્ચાઈ ક્યાં ક્યાં લાગે છે જવાબ બાળકને વરસાદની લુચ્ચાઈ નીચેની જગ્યાએ લાગે છે એમાં એમાં જોઈએ વરસાદ મોડેથી હસતો હોય એમ લાગે છે પરંતુ તે આંખોથી ખૂબ રડતો હોય છે બે બાળક બપોરે આવવાનું કહે છે પણ સવારે આવીને બાળકને ભીંજવી દે છે ત્રણ વરસાદ પોતે પહેલો પડે છે પછી બાળકને પાડે છે ચાર વરસાદ ઉનાળામાં તો ભાગ્યે જ પધારે છે પાંચ બાળક છત્રી ભૂલી જાય ત્યારે આવે છે અને છત્રી સાથે લઈ જાય ત્યારે આવતો નથી છ મોર બોલાવે ત્યારે આવતો નથી અને પછી ઓચિંતો આવી તેના પીછા ભીજવી તેની શોભા વગાડે છે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે તમારા પાઠ્યપુસ્તકમાં રહેલી નવમી પ્રવૃત્તિની ચર્ચા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા એક ચિત્ર આપેલું છે ચિત્ર જોવાનું છે અને તેને આધારે આઠ દસ વાક્યોમાં વાર્તા લખવાની છે વાર્તામાં ફિયોના પલ આયા દાદા શબ્દો વાપરી શકશો નહીં તમે વાંચેલી વાર્તા કરતાં જુદી વાર્તા લખવાની છે બરાબર એટલે વિદ્યાર્થી મિત્રો તમે જે વાર્તા ભણ્યા છો પાઠ્યપુસ્તકમાં એ વાર્તાના જે શબ્દો છે એ શબ્દો તમારે અહીંયા પ્રયોજવાના નથી એના કરતાં જુદી વાર્તા તમારે અહીંયા લખવાની છે બરાબર તો હવે આપણે એની આગળ ચર્ચા કરીએ છીએ તો એનો જવાબ જોઈએ આપણે શ્રુતિ એક ડાહી છોકરી હતી તે પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી તેની મમ્મી શ્રુતિ ડૉક્ટર બને તેવું ઈચ્છતી તેની મમ્મી તેની આખો દિવસ ભણવા બેસવાનું કહ્યા કરતી તેને ઘરની બહાર બહેનપણીઓ સાથે રમવા જવા દેતી નહીં તેની બહેનપણીઓને તેના ઘરે રમવા આવવા દેતી નહીં શ્રુતિ શાળામાં જાય ત્યારે બહેનપણીઓને મળીને ખૂબ ખુશ થઈ જતી એકવાર પરીક્ષા નજીક હતી શ્રુતિની મમ્મીને સામાજિક કારણસર બહાર જવાનું થયું શ્રુતિને બરાબર ભણવાની સૂચના આપીને તેની મમ્મી ગઈ મમ્મી ઘરે ન હોવાથી શ્રુતિએ આજુબાજુથી તેની બહેનપણીઓ ત્રિશા ક્ષમા અને જ્ઞાનદાને પોતાના ઘરે રમવા બોલાવી દીધી તેઓ પકડદાવ સંતાકુકડી જેવી રમતો રમ્યા નૃત્યો કર્યા એકબીજાને વાર્તાઓ રમૂજી ટૂચકાઓ કહ્યા અંતાક્ષરી રમ્યા અંતાક્ષરી રમતા હતા ત્યાં જ શ્રુતિની મમ્મી ઘરે પાછી આવી તેણે શ્રુતિ અને તેની બહેનપણીને રમતા જોયા તેણે ખૂબ ગુસ્સે થઈને શ્રુતિને કહ્યું પરીક્ષા નજીક છે ને તને રમવાનું સૂજે છે ચાલ ઊભી થા અને ભણવા બેસી જા આજે તારું ખાવા પીવાનું બધું જ રૂમની અંદર રહેશે રાત્રે બાર વાગ્યા સુધી રૂમમાંથી બહાર આવવાનું નથી શ્રુતિ ઊભી થઈ અને રડતી રડતી પોતાના રૂમમાં જતી રહી તેની બહેનપણીઓ પણ ઊભી થઈ ચૂપચાપ પોતાના ઘરે ચાલી ગઈ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે વાર્તા લખવાની છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે દસમા નંબરની પ્રવૃત્તિ જોઈએ એમાં કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને સંવાદ પૂરો કરવાનો છે કૌંસમાં શબ્દો આપેલા છે તેની અમે તે મારી અમારા તમારી પોતાના તેમની હું તેને મેં અને તેણે આ શબ્દનો ઉપયોગ કરી અને વિદ્યાર્થી મિત્રો આપણે પેરેગ્રાફ પૂરો કરવાનો છે તો આ ફકરામાં વિદ્યાર્થી મિત્રો જ્યાં ખાલી જગ્યા છે ત્યાં મેં લાલ પેનથી લખેલું છે તમે જોજો હું આખો પેરીગ્રાફ વાંચી જાઉં છું તમે સ્ક્રીન પર ધ્યાન આપજો લાલ પેનથી મેં ઉપરોક્ત કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરેલો છે મારા કાકાની દીકરી વેકેશનમાં અમારા ઘરે રહેવા આવી હતી તેણે પહેલાં કોઈ દિવસ શહેર જોયું નહોતું અમે તેને શોપિંગ મોલ જોવા લઈ ગયા આટલી બધી વસ્તુઓ એક જ જગ્યાએ મળી શકે એ જોઈને તેને બહુ નવાઈ લાગેલી તે જાત જાતના કપડાં જોવામાં તલ્લીન હતી કપડાં પસંદ કરવામાં હું તેને મદદ કરવા ગઈ પણ તેની પસંદગીના કપડાં જોયા પછી તો મેં જ તેની મદદ લેવાની શરૂ કરી દીધી પપ્પા પોતાના માટે બૂટ ખરીદીને પાછા આવ્યા ત્યારે અમે બે લાંબુ લચક બિલ બનાવડાવીને તેમની રાહ જોતા ઊભેલા હતા હવે બ જોઈએ એમાં પણ વિદ્યાર્થી મિત્રો કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને સંવાદ પૂરો કરવાનો છે તો કૌંસમાં આપેલા શબ્દો પહેલાં જોઈએ બ વિભાગમાં સંગાત વિશામો અધમણ રઘવાટ આશ્ચર્ય દહેશત પરાક્રમ બૂમ વાટ આફત હાંફડી ફાફડી મહાવરો અજાણ અનિચ્છનીય આ શબ્દનો ઉપયોગ કરીને વિદ્યાર્થી મિત્રો પેરીગ્રાફ પૂરો કરવાનો છે તમે જોઈ શકો છો અહીંયા મેં ભૂરી પેનથી લખેલું છે જે ખાલી જગ્યા આપી છે એ જગ્યા મામે ઉપરોક્ત શબ્દોનો ઉપયોગ કરી લીધો છે હવે આપણે પેરીગ્રાફનું વાંચન કરીએ રમણકાકા તો ચાલવા માંડ્યા તેમના થેલામાં અધમણ વજન હતું થોડે આગળ જતાં તેમણે સમજુ કાકીની બૂમ સંભળાય કાકાએ ઊભા રહી પાછળ જોયું પાછળ દોડીને આવતા કાકી કોઈ રઘવાટમાં હોય તેવા લાગતા હતા કાકાને થયું કાકી પર એવી તે શું આફત આવી પડી છે ક્યાંક કશુંક અનિચ્છનીય તો નથી થયું ને કાકાએ કહ્યું જરા વિશા પછી કહે કે આમ હાફડી ફાફડી થઈ કેમ દોડે છે કાકી કહે આરામ શું કરે મારો સંઘાત કર્યા વગર આમ અજાણ જગ્યાએ ચાલવા માંડો છો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ખાલી જગ્યામાં જવાબ લખવાના છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો મેં ખાલી જગ્યામાં જવાબ લખેલા છે હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ પ્રવૃત્તિ નંબર અગિયાર વાક્ય કવિતાની કઈ પંક્તિ સૂચવે છે એ તમારે લખવાનું છે બરાબર ને તો તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર એકસો એંસી એક્યાસી પરની આ પ્રવૃત્તિ છે આપણે જોઈએ નંબર એક બિલાડી જેવી ઉંદરડી જોઈ કે તરત જ કૂદકો માર્યો તો પંક્તિ છે ઉંદરડીને ભાળી તેણે તરત જ લગાવી ઠેક નંબર બે મમ્મી પપ્પાએ ચંદુનો કાન આંબળ્યો ને મને ધબ્બા લગાવ્યા પંક્તિ છે ચંદુરિયાનો કાન આંબળ્યો મને લગાવ્યા ધબ્બા હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠા નંબર ત્રણ ભીની માટીની ભીની મીઠી ગંધ રસ્તો બતાવશે તો પંક્તિ છે માટીની ગંધ મીઠી મારગ બતાવશે નંબર ચાર તારાઓને લખોટી બનાવીને ચાંદો અને તું આખી રાત રમશો પંક્તિ છે તારો કંઈ રાત રાતભર ખેલેંગે નંબર પાંચ મોતી અને નીલમ જેવો કિંમતી પાક છે પંક્તિ મોતી મુઠસા ડુંડા ઝૂલે લીલો નીલમડો સો મોલ નંબર છ દેરકાએ કહ્યું મારી તકલીફ કોને કહું તો પંક્તિ છે કહે દેડકો મારી તકલીફ કોની પાસે ગાઉ નંબર સાત વરસાદની ઋતુ વહાલ છલકાવવાનો સંદેશો આપે તો પંક્તિ છે કોરપ ભૂલાય અને વહાલપ છલકાય એવું મોસમનું ભીનુછમ કહેણ નંબર આઠ મારા ઘરે મધની પુષ્કળ લૂમો છે તે નિરાતે જમો તો વા પંક્તિ છે ઘર અમારું જમો સુખેથી મધની લૂમે લૂમ નંબર નવ સામે મળેલા સિંહ રાજાને ભગાડી મોટી મુશ્કેલી દૂર કરી તો પંક્તિ છે સામે રાણા સિંહ મળ્યા હતા આફત ટાળી મોટી નંબર દસ પાણીમાં પગ બોળીને ઊભેલા બગલા જેવા સપનાના પગ છે તો પંક્તિ છે બગલો કે જૈસે રે ડૂબે હુએ હે રે પાણી મેં સપનો કે પાં હવે વિદ્યાર્થી મિત્રો આપણે બારમી પ્રવૃત્તિ જોઈએ આપેલા વાક્યના મોટાભાગના શબ્દો ઉત્તર બને તેવા પ્રશ્નો બનાવો એમાં નંબર એક છેવટે પહેલવાને હાર સ્વીકારી તો પ્રશ્ન છે પહેલવાને ક્યારે હાર સ્વીકારી છેવટે કોણે હાર સ્વીકારી અને છેવટે પહેલવાને શું કર્યું નંબર બે જેની ફરે શિક્ષકની નોકરી માટે અરજી કરી તેનો જવાબ છે શિક્ષકની નોકરી માટે કોણે અરજી કરી જેની ફરે શા માટે અરજી કરી જેની ફરે શિક્ષકની નોકરી માટે શું કર્યું નંબર ત્રણ ચોરે માર પાકીટમાંથી રૂપડા રૂપિયા તફડાવ્યા તો જવાબ છે પાકીટમાંથી કોણે રૂપિયા તફડાવ્યા ચોરે શામાંથી રૂપિયા તફડાવ્યા ચોરે પાકીટમાંથી શું તફડાવ્યું નંબર ચાર હું રીક્ષામાં બેસી પાટણ ગયો તો જવાબ છે રિક્ષામાં બેસી કોણ પાટણ ગયું તમે કેવી રીતે પાટણ ગયા તમે રિક્ષામાં બેસી ક્યાં ગયા હવે વિદ્યાર્થી મિત્રો આપણે તેરમી પ્રવૃત્તિ જોઈએ ફકરા પરથી પ્રશ્નો બનાવવાના છે વિદ્યાર્થી મિત્રો આપણે ગયા ફકરામાં પ્રશ્ન ના જવાબ લખ્યા હતા હવે આપણે અહીંયા પ્રશ્ન બનાવવાના છે તો સૌ પ્રથમ આપણે પેરીગ્રાફનું વાંચન કરીશું ત્યારબાદ આપણે જવાબ એના લખવા માટે પ્રયત્ન કરીશું નંદનીના મનમાં વારે ઘડીએ એકના એક જ વિચાર આવતા હતા પહેલાં બધું કેટલું સારું હતું મમ્મી રોજ સવારે ઉઠાડતી દૂધ અને ગરમા નાસ્તો આપતી હું નાઈ ધોઈને થોડું ઘણું વાંચતી લખતી વળી જમી પરવારીને નિશાળે જતી નિશાળેથી આવીને વળી કાંઈક ખાતી રાત્રે પણ મમ્મી સ્વાદિષ્ટ રસોઈ બનાવતી હું મમ્મીને કચરા પોતા વાસણ કપડાં કરવા લાગતી પણ ભાગે તો ભણતી અને રમતી મમ્મી સાજી નરવી હતી ત્યારે તો ઘરનું બધું કામ ચપટીકવારમાં થઈ જતું હવે તો બધા કામ મારે જ કરવા પડે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ સરળ પ્રશ્ન છે રોજ સવારે નંદનીને કોણ ઉઠાડતું બીજો પ્રશ્ન છે આપણે જોઈએ મમ્મી રોજ સવારે નંદનીને શું આપતી અને ત્રીજો પ્રશ્ન નંદની ક્યારે નિશાળી જતી હવે વિચાર કરવો પડે તેવા પ્રશ્ન જોઈએ એમાં એક ઘરનું કામ કરવામાં પહેલાં કેટલી વાર લાગતી કેમ નંબર બે વર્તમાન સમયનું નંદનીનું જીવન પહેલાં જેટલું સારું કેમ ન હતું નંબર ત્રણ મમ્મીની તબિયત બગાડતા નંદનીના જીવનમાં શું પરિવર્તન આવ્યું હવે વિદ્યાર્થી મિત્રો તેરમાં આમાં જ આપણે બીજા નંબરની પ્રવૃત્તિ જોઈએ એમાં પણ એ જ છે પેરીગ્રાફો વાંચવાનો છે અને આપણે સરળ પ્રશ્નો અને વિચાર કર વિચાર કરવા પડે તેવા પ્રશ્નો લખવાના છે તો સૌ પ્રથમ આપણે પેરીગ્રાફનું વાંચન કરીશું હું અને ગોપાલ ભાડાના હું અને ગોપાલ ગાળામાં ચડ્યા અને બળદ હાંકવા માંડ્યા બળદોને ખબર પડી ગઈ કે ગાળામાં બાપુ કે કાકા નથી તે તો મસ્તીએ ચડ્યા જોશભેર દોડવા માંડ્યા ગાળું ઉછળવા માંડ્યું અને સાથે સાથે અમે પણ બળદોની રાસ અમારા હાથમાંથી છૂટી ગઈ કોઈ ટામેટા દૂધી બટાકાની જેમ અમે ગાડામાં અફડાવવા માંડ્યા ઘરેથી ખેતરે પહોંચતા જે બળદોને દસ મિનિટ થતી તે બે મિનિટમાં જ પહોંચી ગયા ખેતરમાં ઊભેલા કાકાને થયું કે આ શું વાવાઝોડું આવે છે તેમણે અમને ગાડામાં ઉછાળતા જોયા ત્યારે તેમને વાત શી છે તે સમજાયું તો વિદ્યાર્થી મિત્રો આ પેરીગ્રાફના સર્જક હતા કાકા સાહેબ કાલેલકર હવે આપણે સરળ પ્રશ્ન જોઈએ એમાં એક બળદોને કઈ વાતની ખબર પડી ગઈ નંબર બે બાળકોના હાથમાંથી શું છૂટી ગયું નંબર ત્રણ બળદોને ઘરેથી ખેતરે પહોંચતા કેટલો સમય લાગ્યો હવે આપણે વિચાર કરવો પડે તેવા પ્રશ્નો જોઈએ એમાં નંબર એક ગાળું બળ ગાળું બાળકો હાંકી રહ્યા છે તેની બળદોને કઈ રીતે ખબર પડી નંબર બે બાળકો ટામેટા દૂધી બટાકાની જેમ ગાળામાં શા માટે અફડાવા માંડ્યા નંબર ત્રણ કાકાને વાવાઝોડું આવે છે એવું કેમ લાગ્યું હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચૌદમાં નંબરની પ્રવૃત્તિ તરફ આગળ જઈએ પ્રશ્નોના ઉત્તર વિચારો આખી વાતને મનમાં ગોઠવો પછી દસથી બાર વાક્યમાં લખો લખ્યા પછી તમારા લખાણને તપાસો તેને વધુ સારું કરવા શું કરશો તે ફેરફાર કરી ફરીથી લખો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર એકસોને બ્યાસી પર આપેલી છે તેમાં નંબર એક જોઈએ તમે ત્રણ દિવસ માટે ઘરમાં એકલા છો તમારે ઘરની બહાર જવાનું નથી કોઈને બોલાવવાના નથી કોઈ સાથે ફોન પર વાત કરવાની નથી ઘરમાં ખાવા પીવાનું પૂરતા પ્રમાણમાં છે તો હવે ત્રણ દિવસ તમે શું કરશો તેનું સમયપત્રક બનાવો આપણે તેનો જવાબ જોઈએ હું સવારે છ વાગે ઉઠીશ ઉઠીને તરત જ હું ભગવાનનું સ્મરણ કરીશ પછી બ્રશ કરીશ સવારે છ વાગે કસરત કરીશ સાત વાગ્યે સ્નાન કરી અને કપડાં પહેરી તૈયાર થઈશ સાડા સાત વાગ્યે ભગવાનની પ્રાર્થના કરીશ આઠ વાગ્યે દૂધ પીશ અને નસ્તો કરીશ સાડા આઠથી દસ વાગ્યા સુધી એટલે આસપાસનો અભ્યાસ એટલે કે પર્યાવરણનો અભ્યાસ કરીશ દસથી અગિયાર વાગ્યા સુધી ઘરની સફાઈ કરીશ અગિયારથી સાડા બાર વાગ્યા સુધી ગણિતના દાખલા ગણીશ સાડા બાર વાગ્યે જમીશ એકથી અઢી વાગ્યા સુધી ટીવી જોઈશ અઢીથી સાડા ત્રણ વાગ્યા સુધી હિન્દી વાંચીશ સાડા ત્રણ વાગ્યે નાસ્તો કરીશ પોણા ચારથી પોણા પાંચ વાગ્યા સુધી કેકારો વાંચીશ પોણા પાંચથી છ વાગ્યા સુધી અંગ્રેજી વાંચીશ છ વાગ્યાથી સાત વાગ્યા સુધી ચિત્ર દોરીશ સાત વાગ્યે ભગવાનની પ્રાર્થના કરીશ પછી જમીશ સાડા સાતથી આઠ વાગ્યા સુધી દિવસ દરમિયાન એકઠા થયેલા જમવાના વાસણો માંજીશ અને રસોડાની સફાઈ કરીશ સાડા આઠથી સાડા નવ વાગ્યા સુધી ટીવી જોઈશ સાડા નવ વાગ્યે વાર્તા વાંચીશ દસ વાગ્યે ભગવાનનું સ્મરણ કરી સૂઈ જઈશ બીજો પેરેગ્રાફ છે તમારા મિત્રની ઘડિયાળ ખોવાઈ ગઈ છે ઘણું બધું શોધ્યા પછી તે એવી જગ્યાએથી મળી જ્યાં ઘડિયાળ હોઈ શકે તેમ કોઈએ વિચાર્યું ન હતું સામાન્ય રીતે ઘડિયાળ ક્યાં મુકાઈ ગઈ હોય ઘડિયાળ શોધવા માટે તમે કયા પ્રશ્નો પૂછ્યા અને ઘડિયાળ જ્યાંથી મળી તે જગ્યાની ધારણા તમે કઈ રીતે કરી તો વિદ્યાર્થી મિત્રો એનો આપણે જવાબ જોઈએ પરીક્ષા પૂરી થતાં મેં અને મારા મિત્રે વંશીલે એક રવિવારે શોપિંગ મોલમાં જવાનું નક્કી કર્યું અમે મોલમાં સાંજે પાંચ વાગે જવાનું નક્કી કર્યું હું પોણા પાંચ વાગે તેના ઘરે પહોંચી ગયો મને જોઈને તે ફટાફટ તૈયાર થઈ ગયો અમે મોલમાં પહોંચ્યા ખૂબ મજા માણી પછી ઘરે પાછા ફરવા વંશીલે ઘડિયાળ જોવા કાંડા તરફ નજર કરી તો કાંડા પર ઘડિયાળ ન હતી તે રડવા જેવો થઈ ગયો મેં તને પૂછ્યું તું ઘડિયાળ પહેરી લાવ્યો તો ઘરે તો નથી ભૂલી ગયો ને અહીંયા ક્યાંય નથી પડી ગઈ ને ઘરે ક્યાંક અવડી મુકાઈ ગઈ નથી ને તેણે કહ્યું મેં ઘડિયાળ પહેરવા કાઢી હતી પણ ઉતાવળમાં પહેરી કે નહીં તે મને યાદ રહ્યું નથી મેં કહ્યું જો તું ઘડિયાળ ભૂલી ગયો ભૂલી ગયો હોઈશ તો તે તારા ટેબલના ખાનામાં હશે જેમ તું તારું પાકીટ મૂકે છે તેને કાંઈ યાદ ન હતું અમે ઘરે આવીને ઘરમાં બધી જગ્યાએ ઘડિયાળ શોધી પણ ન મળી મેં તને કહ્યું તું તૈયાર થવા ગયો ત્યારે જે જે કર્યું તે યાદ કર તેણે બધું મને કહ્યું તેના પરથી મેં ધારણા બાંધી કે નવા કપડાં પહેરવા પસંદગી માટે કાઢેલા બે જોડીમાંથી ન પહેરેલી બીજી જોડી પરત અંદર મૂકવા જતાં કદાચ તેમાં ઘડિયાળ પણ મુકાઈ ગઈ હશે પછી અમે જે કબાટમાં કપડાં મૂક્યા હતા ત્યાં જોયું કપડાંની વચ્ચે ઘડિયાળ પડી હતી વંશીલ અને હું ઘડિયાળ જોતાં રાજી થઈ ગયા ઘડિયાળ કપડામાંથી મળશે એવું અમે વિચાર્યું જ ન હતું પછી હું મારા ઘરે આવવા નીકળ્યો હવે આપણે નંબર ત્રણ જોઈએ તમારે ફરવા જવાનું છે પણ તમારા પરિવારના કોઈ સભ્ય સાથે આવી શકે તેમ નથી તમે કોની સાથે ફરવા જશો કેમ કઈ જગ્યાએ જશો કેમ ત્યાં જવા કઈ કઈ તૈયારી કરશો ત્યાં જઈને શું કરશો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એના જવાબની ચર્ચા કરીએ આ વર્ષે અમારી શાળામાંથી દિવાળીની રજાઓ પહેલાં પાંચ દિવસના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મેં મારા મિત્રો સાથે ફરવા આ પ્રવાસમાં જોડવાનું નક્કી કર્યું કેમ કે મિત્રો સાથે પ્રવાસમાં ગીતો ગાવાની નાચવા કૂદવાની મજાક મસ્કરી અને તોફાન મસ્તી કરવાની ખૂબ મજા આવશે એમ વિચારી હું ખુશ થયો પ્રવાસમાં મહારાષ્ટ્ર ફરવા જવાનું નક્કી કર્યું કેમ કે ત્યાં શિરડી નાસિક પંચવટી ત્રંબકેશ્વર જેવા ધાર્મિક સ્થળો બીબીકા મકબારા અને દોલતાબાદના કિલ્લા જેવા ઐતિહાસિક સ્થળો અજંટા ઇલોરાની ગુફાઓના પ્રાચીન શિલ્પ સ્થાપત્યો અને ચિત્રકળા જોઈશું આ બધા સ્થળો જોવાની ભારતની પ્રાચીન સંસ્કૃતિ કલા અને સાહિત્યનો પરિચય થશે પ્રવાસમાં જવા હું પાંચ જોડી કપડાં સાબુ ટૂથબ્રશ ટૂથપેસ્ટ નેપકિન ટુવાલ ટોર્ચ દૂરબીન માથામાં નાખવાનું તેલ કાંસકો અને થોડો કોરો નાસ્તો લઈ જવાની તૈયારી કરીશ ત્યાં જઈને હું મારું કામ જાતે જ કરીશ હું મારી વસ્તુઓ બરાબર સાચવીશ મિત્રો સાથે સંપીને રહીશ શિક્ષકોની સૂચનાનું ચુસ્તપણે પાલન કરીશ અને પ્રવાસ સફળ બનાવવા તેઓને સંપૂર્ણ સહકાર આપીશ પ્રવાસ દરમિયાન હું જોયેલા સ્થળો અને અનુભવોની ડાયરીમાં નોંધ કરીશ હવે વિદ્યાર્થી મિત્રો આપણે પંદરમી પ્રવૃત્તિ જોઈએ આ વાત નીચેનામાંથી કોને લાગુ પડે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો કૌશમાં શબ્દો આપ્યા છે એ શબ્દનો ઉપયોગ કરીને આપણે જવાબ લખવાનો છે તો આપણે પહેલાં કૌશમાંના શબ્દોનું વાંચન કરીએ ત્યારબાદ આપણે જવાબની ચર્ચા કરીશું નિંદર તડકો નર રીંછ ચાળીઓ ડુંગર અળસ્યુ વરસાદ છજુકાકાનો રાજા દિગ્વિજય અને ચંદુ આ શબ્દોનો ઉપયોગ કરી અને હવે આપણે જવાબ જોઈએ એમાં નંબર એક તે તો દોસ્તી માટે કાંઈ પણ કરે અહીંયા ડુંગર લખી શકાય તે પૈસાના જોરે કામ કરાવી લે અહીંયા દિગ્વિજય નંબર ત્રણ તેણે પોતાના સંતાન પણ ન ગમે અહીંયા નર રીછ નંબર ચાર તેને આંખોની ડાબડીમાં ભરી દેવાય અહીંયા નિંદર લખવાનું છે નંબર પાંચ તે છુપાવેશે નગરમાં ફરવા નીકળે છે અહીંયા છજુકાકાના રાજા નંબર છ તે વાલોડના વેલા સાથે ગોળ ગોળ ગુમરાય અહીંયા તડકો લખવાનું છે નંબર સાત તેને વાળ પૂછે છે હું તારા શરીરે ક્યાં ઊંઘું તો અહીંયા અળસ્યું લખવાનું છે નંબર આઠ તે રમતા પકડાઈ ગયો ત્યારે તેના કાન પકડાયા અહીંયા ચંદુ લખવાનું છે નંબર નવ તે ખોટા ખોટા ડોળા કાઢી પંખીઓને ડરાવે અહીંયા ચાળીઓ લખવાનું છે નંબર દસ તે બાળકોને નિશાળે જતી વખતે ભીંજવી નાખે અહીંયા વરસાદ લખવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ પ્રવૃત્તિ નંબર સોળ તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર એકસો બ્યાસી અને ત્યાસી પર આપેલી છે નીચેની પંક્તિઓ પરથી પ્રશ્નોના ઉત્તર લખો તેમાં પંક્તિ અ છે સુરપણખા આવશે તો એમાં એનો વાંક નાનો ભાઈ કાપી લેશે કટ કરીને નાક તો એક પ્રશ્ન સુરપણખાં કોણ હતી જવાબ સુરપણ લંકાપતિ રાવણની બહેન હતી નંબર બે સુરપણખાં આવે તો તેનો શો વાંક કહેવાય જવાબ સુરપણખાં આવે તે રામ અને લક્ષ્મણ સાથે લગ્ન કરવાની અજુગતી માગણી કરે સીતાને મારી નાખવાનો પ્રયત્ન કરે તો તે તેનો વાંક જ કહેવાય નંબર ત્રણ કોના નાના ભાઈને સુરપણખાનું નાક કાન કાપી લીધું જવાબ રામના નાના ભાઈએ ખાનું નાક કાપી લીધું નંબર ચાર ખામી કે દોષ માટે આ પંક્તિમાં કયો શબ્દ વપરાયો છે જવાબ ખામી કે દોષ માટે પંક્તિમાં વાંક શબ્દ વપરાયેલો છે પાંચમો પ્રશ્ન વાક્યમાં લીટી દોરેલા શબ્દોના સાચા અર્થ સામે ખરરાની નિશાની કરવાની છે બરાબર તો એમાં જવાબ છે રાજુએ વર્ગમાં કહી દીધું કે કાજુના પપ્પા બીડી પીવે છે કાજુનું નાક કપાઈ ગયું તો અહીંયા નાક કપાઈ જવું એટલે આબરૂ ગઈ બરાબર અહીંયા આપણે ખરડાની નિશાની કરી છે હવે આપણે આગળ જોઈએ બ રાક્ષસોનો ભય નથી સાથે હનુમંતા રાવણ મને કાંઈ ન કરે મારે ક્યાં છે સીતા તેમાં પ્રશ્ન નંબર એક

નંબર ત્રણ પંક્તિમાં દાનવ કે અસુર માટે કયો શબ્દ વપરાયો છે જવાબ પંક્તિમાં દાનવ કે અસુર માટે રાક્ષસ શબ્દ વપરાયો છે નંબર ચાર સીતા ગીતા એવા સાંભળવામાં સરખા લાગતા શબ્દો ચાર શબ્દો લખો તો જવાબ છે સીતા ગીતા એવા સાંભળવામાં સરખા લાગતા બીજા ચાર શબ્દો છે ચિત્તા નીતા પિતા અને મિતા નંબર પાંચ પંક્તિમાં બીક માટે વપરાયેલો શબ્દનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો તો જવાબ પંક્તિમાં બીક માટે વપરાયેલો શબ્દ ભય છે એનો ઉપયોગ આ રીતે કરી શકાય અભ્યાસમાં સારી મહેનત કરનારને કદી નાપાસ થવાનો ભય રહેતો નથી હવે આપણે કમાં જોઈએ મહી ખખડતા જળમાં સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા તરતા રીલાય કાંટાળા બાવળમાંથી સૂરજના કિરણો જીર્ણ શીર્ણ થઈ તિરાડ તૂટી ભય ઉપર ઠેલાય રંગ રંગના પડ્યા ગાબડા ને સીમ તણા સેઢાવો તો આ ખીલે રે ફૂલે રે ઝૂલે સવાર થઈ તો હવે આપણે એના પ્રશ્ન જોઈએ એમાં નંબર એક સૂર્યના કિરણો બાવડના કાંટાથી કેવા થઈ ગયા તો જવાબ સૂર્યના કિરણો બાવડના કાંટાથી જીર્ણ શીર્ણ થઈ ગયા નંબર બે વહેતા પાણી માટે પંક્તિઓમાં કયો શબ્દ વપરાયો છે જવાબ વહેતા પાણી માટે પંક્તિઓમાં ખડખડતા જડમાં આ શબ્દ વપરાયો છે નંબર ત્રણ સૂરજના કિરણોના ટુકડા શા કારણે થયા છે જવાબ સૂરજના કિરણોના ટુકડા કાંટાળા બાવળને કારણે થયા છે ચોથો પ્રશ્ન આ પંક્તિમાં જમીન માટે કયો શબ્દ વપરાયો છે જવાબ આ પંક્તિમાં જમીન માટે ભોંય શબ્દ વપરાયો છે હવે પાંચમું જોઈએ અસ્તવ્યસ્ત શબ્દનો સાચો ઉપયોગ થયો હોય તેવા વાક્યો સામે ખરું કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજા નંબરનું વાક્ય છે એની સામે આપણે ખરાની નિશાની કરેલી છે પૂજાનું કબાટ જરાય અસ્તવ્યસ્ત ન હોય તેને પોતાની બધી વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવેલી રાખવાની ટેવ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળની પ્રવૃત્તિની ચર્ચા કરીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો સત્તરમી પ્રવૃત્તિની ચર્ચા કરીએ છીએ આપેલા મુદ્દાનો સમાવેશ થાય તે રીતે ટૂંક નોંધ લખો હવે મોટેથી વાંચીને તે મોબાઈલ પર રેકોર્ડ કરી લો જેથી વારંવાર સાંભળી સંભળાવી શકો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર એકસો ત્યાંસી ઉપર આવેલી છે એમાં નંબર એક ફિયોના મોટા ઘરની છોકરી રંગીન ફૂમતાની શેર સુંદર ઢીંગલી સંભાળ ઘરમાં કંટાળવું છુપી રીતે ભાગવું દોસ્તી તોફાન મસ્તી ખુશખુશાલસડાતા ઘરે જવું હવે આપણે જોઈએ ફિયોના વિશે શિયોનાનો જન્મ ગર્ભશ્રીમંત કુટુંબમાં થયો હતો બે પેઢી પહેલાંના રીતરિવાજ મુજબ તેનો ઉછેર થયો હતો ધમાચકડી તોફાન મસ્તીથી તે સાવ અજાણ હતી તે મોટા ઘરની છોકરી હતી એટલે તેને બહાર રમવા જવાની મનાઈ હતી તે તેના પરિવારમાં રંગીન ફૂમતાની શેર સમાન હતી તે દેખાવે સુંદર ઢીંગલી જેવી હતી તેની સંભાળ માટે તેના ઘરમાં એક આયા રાખી હતી આયા ફિયોનાને જૂનવાણી રીતે ઉછેરતી હતી તેને સમયપત્રક મુજબ નહાવું ધોવું ખાવું પીવું દિવસમાં બે વાર કપડાં બદલવા વગેરે ક્રિયાઓ કરવી પડતી ફિયોના સાથે રમનાર કોઈ ન હતું વડી ઘરના અને આયા તેને બહાર જવા દેતા નહીં ફિયોના ઘરમાં ખૂબ કંટાળી હતી એક દિવસ બપોરે બધા જોકે ચઢેલા ત્યારે ફિયોના છુપી રીતે ઘરેથી ભાગીને બહાર નીકળી ગઈ તેના ઘરથી થોડી દૂર તેને ત્રણ છોકરીઓ સાથે દોસ્તી થઈ તે ત્રણેય છોકરીઓ બહેનો હતી ફિયોના તે બહેનપણીઓ સાથે તેમના ઘરે ગઈ તે તેમની સાથે પહેલીવાર સંતા કુકડી પકડદાવ ચોર પોલીસ રમતો રમી તેના કપડાં ગંદા થઈ ગયા તેણે ખૂબ તોફાન મસ્તી કર્યા તે તેની બહેનપણીઓ સાથે ખુશખુશાલ હતી ત્યાં જ આયા તેને શોધતી શોધતી બેનપણીના ઘરે આવી પહોંચી તેણે આવીને ફિયોનાને કહ્યું આ તારો વેશ તો જો ઘરે જઈને સૌથી પહેલાં મારે તને નવડાવવી પડશે એમ કહી ફિયોનાનો હાથ ખેંચીને ઘરે લઈ જવા લાગી બિચારી ફિયોના દયામણી આંખે પાછળ બેનપણીઓ સામે જોતી જોતી આયા સાથે ઢસડાતી ઘરે ગઈ હવે નંબર બે ભોળા કાકા એના મુદ્દા પ્રમાણે આપેલા છે ઓછા પૈસે સુખી બકરીનું મરી જવું ન્યાય માટેના પ્રયત્નો રાજાને કાકાનું ભોળ પણ ગમવું ન્યાય મળવો ભોળા છજુ કાકા સ્વભાવે ખૂબ ભોળા હતા તે અભણ હતા તેમની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતી તે ઓછા પૈસે સુખી હતા તે સંતોષથી જીવન જીવતા હતા એકવાર તેમની બકરી એક શેઠના બગીચામાં ઘૂસી ગઈ છજુ કાકાએ બકરી બહાર કાઢવા માળીને વિનંતી કરી પરંતુ માળીએ તેમની વિનંતી સાંભળી નહીં તેણે છોડના પાન ખાતી બકરીને મારી નાખી બકરી મરેલી પાછી મળતા છજુ કાકા અને કાકી ખૂબ રડ્યા કાકીની સલાહથી ન્યાય મેળવવા કાકા શેઠ પાસે ગયા શેઠ પાસે માળીની ફરિયાદ કરી શેઠે ન્યાય કરવાને બદલે છજુ કાકાને નોકરો પાસે ચાર ચાપકા મરાવ્યા છજુ કાકા ભોઠા પડી ઘરે આવ્યા અને કાકીને વાત કરી કાકીએ ન્યાય માટે રાજાને ફરિયાદ કરવાનું કહ્યું રાજાને ફરિયાદ કરવા અરજી લખવાની હતી કાકા અને કાકી અભણ હોવાથી લાકડાના પાટિયા પર છરી વડે નિશાની કરી જે બરાબર દેખાતી પણ ન હતી એવી અરજી લઈને રાજા પાસે જતા હતા ત્યાં જંગલમાં પૂજારીના વેશમાં રાજા મળ્યા છજુ કાકાએ પૂજારી સમજી તેમને ભોળા ભાવે બધી વાત કરી અને કાકીના હાથના ઢેબરા ખવડાવ્યા પછી છજુ કાકાએ રાજાના દરબારમાં રાજા પાસે અરજી રજૂ કરી રાજાને છજુકાકાનું ભોળ પણ ખૂબ ગમ્યું તેમણે માડીને કોટરીમાં પુરાવી અને શેઠે છજુ કાકાને પચીસ બકરીઓ અને પાંચસો રૂપિયા આપવાની સજા કરી છજુ કાકાની ફરિયાદનો યોગ્ય ન્યાય મળ્યો છજુ કાકા ખુશ થઈને રાજાને પ્રણામ કરી પોતાને ઘરે ગયા રાજાના દરબારમાં બનેલી બધી બાબતો વિશે કાકીને વાત કરી હવે આપણે ત્રણ નંબર જોઈએ એના મુદ્દા પ્રમાણે છે પપ્પાની એ જાણે દાદી તડકો કાઢવા સાણસો મંગાવવો લાઈ બંબાવાળાને ફોન કરવો ગભરાવું નહીં પોતાનાથી મોટાઓને સલાહ આપવી હવે જોઈએ તરલિકા વિશે તરલિકા વસંતરાયની દીકરી હતી તેનો અવાજ મોટો હતો તે ઉમરલાયકને પણ હુકમ કરતી હતી પપ્પાની એ જાણી દાદી હોય એ રીતે વર્તન કરતી એકવાર વસંતરાએ બારી પાસેનો પડદો ઉતારી લેતા રૂમમાં તડકો આવી ગયો તેણે તલિકાને તડકો બહાર કાઢવા સાવરણી લઈને બોલાવી તલિકાએ આવીને તડકો કાઢવા બાને સાણસોળ લઈને આવવા બૂમ પાડી બા કાને સાંભળતા ન હતા તર્લિકાની બૂમ સાંભળીને પાડોશી ઓચ્છવલાલ સાણસો લઈને આવી ગયા ઓચ્છવલાલે તલિકાને નાગદાદા દેખાવાનું પૂછ્યું તો તે સાપને તો ગણતી જ નથી તેને તો પૂછડી પકડીને ફંગોળી દેવાની વાત તેણે કરી ઉચ્છવલાલે તડકો બહાર કાઢવા તડલિકાને લાઈ બંબાવાળાને ફોન કરવાનું કહ્યું તડલિકાએ લાઈ બંબાવાડાને ફોન કર્યો અને ઘરનું સરનામું આપ્યું તેણે લાઈ બંબાવાળા આવે છે તેથી કોઈએ ગભરાવું નહીં એવું આશ્વાસન આપ્યું તડલિકા પોતે તડકાથી બચવાનો પ્રયત્ન કરતી હતી તે નાની હતી છતાં પોતાનાથી મોટા એવા વસંતરાય ઓચ્છવલાલ અને બા બધાને તડકાથી બચવાની સલાહ આપતી હતી હવે વિદ્યાર્થી મિત્રો આપણે અઢારમી પ્રવૃત્તિ જોઈએ તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર એકસો પર આવેલી છે રીત બતાવતો શબ્દ ઉમેરી અને વાક્ય બનાવવાનું છે અહીંયા ઉદાહરણ આપ્યું છે આખલો જોરથી અને મારવું તો વાક્ય છે આખલાએ જોરથી સિંગડું માર્યું નંબર એક જોઈએ વિદ્યાર્થી નિયમિત જવું તો વાક્ય છે विद्यार्थी निमित शालाए जाए छे। नंबर बे रोड साचवी ने तो वाक्य है रोड पर साचवी ने चाले नंबर तर दादा धीमे धीमे बोलव वाक्य दादा हमेशा धीमे धीमे बोले छे। नंबर चार पतंग ऊंचे उड़ावो तो वाक्य મયંકે પતંગ પેચ કરવા ઊંચે ઉડાડ્યો નંબર પાંચ છોકરા ઊંધું લટકવું વાક્ય છે છોકરા ઝાડ પર ઊંધા લટક્યા નંબર છ મહેશ ઉતાવળું બોલવું વાક્ય મહેશ ઉતાવળથી શ્લોક બોલ્યો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળની પ્રવૃત્તિ તરફ જોઈએ પ્રવૃત્તિ નંબર ઓગણીસ છે ગણી શકાય અને માપી શકાય તેવી વસ્તુઓ હોય તેવા વાક્યો જુદા પાડવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાત વાક્યો આપ્યા છે અને સંખ્યા કહી શકાય અને માપી શકાય તેવા વાક્યો આપણે જુદા પાડવાના છે તો નંબર એક કુસુમે શીરો બનાવ્યો તો બે વાટકી આ માપી શકાય ચંદુ પાસે માપ પટ્ટી છે તો આ સંખ્યા કહી શકાય અહીંયા બે છે બરાબર રાજેશ મોટર ગાડી ચલાવે છે અહીંયા એક મોટર ગાડી ચલાવે છે સંખ્યા કહી શકાય નંબર ચાર પ્રભુદાન વાજાપેટી વગાડે છે અહીંયા સંખ્યા કહી શકાય એક વાજાપેટી નંબર પાંચ મુકેશ ગોળ ખાય છે અહીંયા માપ છે કેટલું ખાય છે તો અડધી વાટકી નંબર છ ભીખુએ સોનું ખરીદ્યું તો અહીંયા માપ છે કેટલું ખરીદ્યું તો પાંચ ગ્રામ નંબર સાત હરીશે તાંસું ભરીને દૂધ પીધું તો અહીંયા માપ આપ્યું છે બસો મિલીલીટર બરાબર આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે હવે આપણે વીસમી પ્રવૃત્તિ જોઈએ એક વસ્તુ દર્શાવતા શબ્દ પર એક લીટી અને વસ્તુઓનો સમૂહ દર્શાવતા પર ત્રણ લીટી કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈ શકો છો કેડું એક લીટી પંખી એક લીટી માણસ એક લીટી सभा एनी त्र लीटी विद्यार्थी एनी एक लीटी टोड़ू एनी त्रन लीटी सैनिक एनी एक लीटी प्रवासी एनी एक लीटी वणझार एनी तरण लीटी फूल एनी एक लीटी भैंस एनी एक लीटी झूमखू एनी तरण लीटी वर्ग एनी त्रन लीटी ढण एनी तरण लीटी काफलो एनी तरण लीटी ખાંડું એક લીટી ચાવી એક લીટી લૂમ ત્રણ લીટી બુકે એક લીટી વણઝારા ત્રણ લીટી સભ્ય એક લીટી ગાય એની ઉપર એક લીટી ઝુંડ આની ઉપર ત્રણ લીટી શૈન આની પર ત્રણ લીટી બંડલ આની ઉપર ત્રણ લીટી ભારી આની ઉપર ત્રણ લીટી અને મૂડી આની પર ત્રણ લીટી બરાબર આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લીટી કરવાની છે હવે આપણે એકવીસમી પ્રવૃત્તિ જોઈએ કૌશમાં સૂચવ્યા મુજબ યોગ્ય ફેરફાર કરી અને આખો પેરીગ્રાફ આપણે ફરીથી લખવાનો છે તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર એકસો ને ચોર્યાસી પરની આ પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ નંબર એકવીસ એમાં નંબર એક ગયા શનિવારે સરિતા બહેન અને જાનકી બહેન રિવરફ્રન્ટ પર ફરવા ગયા હતા ત્યાં તેમણે નવા પ્રકારની સેન્ડવિચ ખાધી તેમણે સેલ્ફી લીધી અને હોડી હોડીના હોડી હોડના ફોટા પણ પાડ્યા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગયા શનિવારને બદલે આવતા શનિવારે એવું લખવાનું છે તોનો જવાબ આ રીતે લખાય આવતા શનિવારે સરિતાબહેન અને જાનકી બહેન રિવરફ્રન્ટ પર ફરવા જશે ત્યાં તેઓ નવા પ્રકારની સેન્ડવિચ ખાશે તેઓ સેલ્ફી લેશે અને હોડી હોડના ફોટા પાડશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન હતો એના કરતાં આપણે જવાબ ભવિષ્યકાળમાં લખવાનો છે બરાબર આવતા શનિવાર છે એટલે શનિવાર હજુ આવ્યો નથી એટલે આખી ઘટના ભવિષ્યકાળમાં બનવાની છે એ રીતે આપણે અહીંયા જવાબ લખેલો છે બીજો પેરીગ્રાફ દિગ્વિજય શાંત શાંતા પરમારની બધી સૂચનાઓનું પાલન કરશે તે નવી જગ્યાએ જરા પણ દોડાદોડી નહીં કરે તે કોઈ જંતુને નુકસાન પહોંચાડશે નહીં અહીંયા પાલન કરશે ના બદલે પાલન કર્યું એ શબ્દ પ્રયોગ કરવાનો છે તો જવાબ આ રીતે લખાય દિગ્વિજયે શાંતા પરમારની બધી સૂચનાઓનું પાલન કર્યું તેણે નવી જગ્યાએ જરા પણ દોડાદોડી ન કરી તેણે કોઈ જંતુને નુકસાન પહોંચાડ્યું નહીં તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે પ્રશ્નની અંદર જે છે એ ભવિષ્યકાળની વાત છે પહોંચાડશે નહીં અને અહીંયા જવાબ આપણે વર્તમાન કાળમાં લખેલો છે હવે આપણે જોઈએ નંબર ત્રણ આ વર્ષા બહુ લુચ્ચી છે બોલાવું ત્યારે તો બેનબા આવતા નથી હું છત્રી વગર નીકળું ત્યારે જ તે ટપકી પડે છે અહીંયા ના બદલે વરસાદ શબ્દ લખવાનો છે બરાબર તો જવાબ આ રીતે લખાય આ વરસાદ બહુ લુચ્ચો છે હું બોલાવું ત્યારે તો ભાઈ સાહેબ આવતા નથી હું છત્રી વગર બહાર નીકળું ત્યારે જ એ ટપકી પડે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્નમાં વર્ષા જે છે એ છોકરીના નામના રૂપમાં છે એટલે આપણે સ્ત્રીલિંગ લુચ્ચી બરાબર એ રીતે પ્રયોજ્યું છે અને બેનબા એ વાત કરવામાં આવી છે બરાબર સ્ત્રીલિંગ છે એટલે અહીંયા વર્ષા એ વરસાદના રૂપમાં નથી પણ એક છોકરીના નામના રૂપમાં છે જ્યારે આપણે જવાબ એ વરસાદના રૂપમાં લખેલો છે હવે આપણે નંબર ચાર જોઈએ તું લક્ષ્મણ જેવો ભાઈ બનજે તું સાથે હોય એટલે તારા ભાઈ બહેનને કોઈ ચિંતા જ નહીં તારા લીધે અઘરામાં અઘરું કામ સહેલું લાગે અહીંયા તું ના બદલે હું લખવાનું છે બરાબર તો જવાબ આ રીતે લખાય હું લક્ષ્મણ જેવો ભાઈ બનીશ હું સાથે હોઉં એટલે મારા ભાઈ બહેનની કોઈ ચિંતા જ નહીં મારા લીધે અઘરામાં અઘરું કામ સહેલું લાગે હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળની પ્રવૃત્તિ તરફ જોઈએ પાન નંબર એકસો ચોર્યાસી પર બાવીસ નં નંબરની પ્રવૃત્તિ વાક્ય ટુકડા યોગ્ય રીતે તમારે અહીંયા જોડવાના છે બરાબર તો અહીંયા તમે પેરીગ્રાફમાં જોઈ શકો અહીંયા કોઠો આપ્યો છે એ કોઠો તમે ધ્યાનથી જુઓ પાન નંબર એકસો ચોર્યાસી ઉપર તમારા પાઠ્યપુસ્તકમાં આપેલો છે પ્રવૃત્તિ નંબર બાવીસની આપણે ચર્ચા કરી રહ્યા છીએ વાક્ય ટુકડા છે એને આપણે યોગ્ય રીતે જોડવાના છે તો આપણે એનો જવાબ આ રીતે લખી શકીએ વાક્ય આ રીતે બને નંબર એક આ કેટલું સુંદર ફૂલ છે બે તમને કઈ રમત રમવાની મજા પડે ત્રણ હું આવતીકાલે રમવા આવી શકીશ નહીં ચાર અરે મેં ક્યાં તમને કશું કીધું છે પાંચ ઓફિસની ઘડિયાળમાં કેટલા વાગ્યા છે છ મને જોક્સ સંભળાવવા ગમે છે સાત બે બિલાડીઓ એક રોટલા માટે ઝઘડતી હતી આઠ તેવામાં એક વાંદરો આવજો નવ વાંદરાએ કહ્યું લાવો ભાગ પાડી આપો દસ તેણે રોટલાના બે નાના મોટા કટકા કર્યા અગિયાર ભાગ સરખો કરવાના બહાને મોટા કટકાનો ટુકડો કરી તેમાંથી પોતે ખાઈ ગયો બાર એમ કરીને વાંદરો આખો રોટલો ખાઈ ગયો હવે આપણે વિદ્યાર્થી મિત્રો ત્રેવીસમી પ્રવૃત્તિ તરફ જઈએ તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર એકસો પંચ્યાસી પર આપેલી છે અહીંયા ઉદાહરણ આપ્યું છે ઇનામ ખુશ તેથી તો વાક્ય છે જનકને ઇનામ મળ્યું તેથી તે ખુશ છે આમ વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે એમાં નંબર એક મીના ટીના અને વાક્ય મીના અને ટીના પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે નંબર બે કારણ કે ગરમી પંખો વાક્ય આ રીતે બનશે આજે સવારથી જ પંખો ચાલુ કરવો પડ્યો કારણ કે ખૂબ ગરમી છે નંબર ત્રણ છતાં તાવ પરીક્ષા વાક્ય નાયરાએ સખત તાવ હોવા છતાં પરીક્ષા આપી નંબર ચાર ચિત્ર પણ અને કાગળ વાક્ય આયુષને બસની બારીમાંથી દેખાતા સુંદર પહાડોનું ચિત્ર દોરવું હતું પણ તેની પાસે કાગળ નહોતો નંબર પાંચ અમે બધા ચડ્યા તો પણ તો વાક્ય છે અમે બધા બજારમાં ફરીને થાકી ગયા હતા તો પણ ડુંગર તો ચડ્યા નંબર છ તેથી દૂધ પર્વત વાક્ય છે પર્વત પર દૂધ મળતું ન હતું તેથી અમે તળેટીમાંથી જ ખરીદી સાથે લઈ લીધું હતું નંબર સાત રિક્ષા કે જેથી સમયસર વાક્ય છે પરીક્ષાના સ્થળે પહોંચવામાં મોડું થાય તેમ હોવાથી રીક્ષા કરી લીધી કે જેથી સમયસર પહોંચી શકાય હવે આગળની પ્રવૃત્તિ જોઈએ કોઈ કાર્ય થયું અથવા ઘટના બની તે કેમ થયું હશે કારણ સાથેનું વાક્ય બનાવવાનું છે હવે આઠમો નંબર જોઈએ તૂટ્યું અને ભાગ્યું તો વાક્ય છે અમારી સોસાયટીમાં ક્રિકેટ રમતા મારાથી એક જણની અગાસીનું કડું તૂટ્યું તેથી અમારું ટોળું ભાગ્યું બરાબર તો અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે કાર્ય થયું ઘટના બની બરાબર તે કેમ થયું એનું કારણ સાથેનું વાક્ય અહીંયા છે હવે નંબર નવ દોડ્યું પડ્યું તો વાક્ય છે રાત્રિ અંધારામાં ખાડો ન દેખતા કૂતરું ખાડામાં પડ્યું કારણ કે તે મારા મિત્રની પાછળ દોડ્યું હતું બરાબર હવે આપણે નંબર દસ જોઈએ થાક્યું અને સૂતું તો વાક્ય છે અમારા પાડોશીનું બાળક રમી રમીને થાક્યું હતું એટલે ઘોડિયામાં સૂતું છે નંબર અગિયાર ચોંટ્યું ઉખાડ્યું વાક્ય સર્વરીએ પ્રોજેક્ટર બુકમાં સ્ટીકર યોગ્ય જગ્યાએ ન ચોંટતા ઉખાડ્યું પણ સ્ટીકરનો ગુંદર ઓછો થઈ ગયો હોવાથી ફરીથી એ જગ્યા પર ચોંટાડતા ચોંટ્યો નહીં નંબર બાર ગરમી તડકો વાક્ય રિંગ રોડ પહોળો કરવા વૃક્ષો કાપી નાખ્યા તેથી હવે એ રોડ પરથી પસાર થતાં બહુ તડકો લાગે છે અને ખૂબ ગરમી અનુભવાય છે નંબર તેર વંદો ચીસ વાક્ય મારી નાની બહેનની ચોકડીમાં વંદો જોતા જ ચીસ પાડી કેમ કે તેને વંદાની બહુ બીક લાગે છે નંબર ચૌદ ટીવી ખૂબ મોંઘું વાક્ય દિવસે દિવસે ટીવી ખૂબ મોંઘું થતું જાય છે કારણ કે તેમાં નવી નવી ટેકનોલોજી ઉમેરાતી જાય છે નંબર પંદર મેચ જીત વાક્ય રીતે બનશે ભારતીય ટીમના બે ખેલાડીઓએ સદી મારી તેથી ભારતની ટીમે વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં સરળતાથી જીત મેળવી હવે વિદ્યાર્થી મિત્રો આપણી ચોવીસમી પ્રવૃત્તિ જોઈએ તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર એકસો પંચ્યાસી પર આપેલી છે વાક્યમાં ખોટો શબ્દ સુધારી સાચું વાક્ય બનાવવાનું છે બરાબર એમાં નંબર એક જોઈએ અંધારું થઈ ગયેલું મહેશને વાંચવું હતું એટલે તેને લાઇટ બંધ કરી તો સાચું વાક્ય છે અંધારું થઈ ગયેલું મહેશને વાંચવું હતું એટલે તેણે લાઈટ ચાલુ કરી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બંધ કરવાની નથી પણ લાઈટ ચાલુ કરવાની છે નંબર બે ગુલાબ જાંબુ જોઈ મારી આંખમાં પાણી આવી ગયું તો સાચું વાક્ય છે ગુલાબજાંબુ જોઈ મારા મોંમાં પાણી આવી ગયું બરાબર આંખમાં પાણી ન આવે નંબર ત્રણ ઘર રૂજાઈ ગયો ત્યાં હવે ખંજવાડ ચચરે છે તો સાચું વાક્ય છે ઘા રૂજાઈ જવા આવ્યો હોવાથી ત્યાં હવે ખંજુવાડ આવે છે ચચરે છે શબ્દ ન આવે પણ ખંજવાડ આવે છે નંબર ચાર આખો દિવસ ચાલ ચાલ કરવાથી હાથ દુખે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હાથ ન દુઃખે પગ દુખે તો સાચું વાક્ય છે આખો દિવસ ચાલ ચાલ કરવાથી પગ દુખે છે નંબર પાંચ ફળ વરસાદથી ધોવાઈને પાંદડા ચોખ્ખા થઈ ગયા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફળ શબ્દ ન આવે પણ મુસળધાર શબ્દ આવે બરાબર તો સાચું વાક્ય ક્યારે રીતે બનશે મુસળધાર વરસાદથી ધોવાઈને પાંદડા ચોખ્ખા થઈ ગયા હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળની પ્રવૃત્તિ જોઈએ પ્રવૃત્તિ નંબર પચીસ છે તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર એકસો પંચ્યાસી પર આવેલી છે સાત આઠ વાક્ય ઉમેરી અને વાર્તા પૂરી કરો તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા નંબર એક જોઈએ છે પહેલાં એક ગામ હતું એ ગામમાં એક છોકરો એવો કે જેને નદી બહુ ગમે નદી કિનારે બેસીને એ વાંસળી વગાડતો એની વાંસળી સાંભળી આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો કામ છોડીને દોડી આવતા હવે આપણે આગળ વાર્તા પૂરી કરીએ છીએ લોકો તેના ખૂબ વખાણ કરતા તે નદીમાં એક મગર રહેતો હતો તે દરરોજ આ છોકરાને જોતો હતો તેને આ છોકરાનો શિકાર કરવાનું મન થયું પરંતુ છોકરાની આસપાસ એકઠા થયેલા લોકોને કારણે તે શિકાર કરી શકતો ન હતો એકવાર આ છોકરો જ્યાં વાંસરી વગાડતો હતો ત્યાં નજીક આવીને મગર છુપાઈ ગયો છોકરાએ જેવી વાંસળી વગાડવાની શરૂ કરી ત્યાં જ મગરે છોકરાનો પગ પકડ્યો અને નદીમાં ખેંચવા લાગ્યો છોકરો વધારે જોર જોરથી વાંસરી વગાડવા લાગ્યો આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા બધાએ પથ્થરો લાકડી દાંતરડા જે મળ્યું તે મગરને મારીને છોકરાને મગરના મોમાંથી છોડાવ્યો મગર નદીના પાણીમાં ચાલ્યો ગયો છોકરાએ સૌનો આભાર માન્યો છોકરો પોતાના ઘરે ગયો અને લોકો ફરી પોતપોતાના કામે લાગ્યા તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે જવાબ લખી શકો વાર્તા બનાવી શકો તમે તમારી રીતે પણ તમારી કલ્પના શક્તિ રીતે પણ તમે વાર્તા બનાવી શકો છો હવે આપણે નંબર બે જોઈએ લાલ પીળું લીસી પાંખોવાળું એક પતંગ્યું ગીતો ગાતું ગાતું હવામાં આમ તેમ ઉડતું હતું ઝૂમ 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 ગાતું ફરતું ફૂલડે ફૂલડે ઝૂમ ઝૂમ કરતું જાણે કે કોઈ ઉડતું ફૂલડું ફ્યોનાને એ જોયું તેને થયું કે પતંગિયાની સાથે દોસ્તી કરો તેને તેના વિશે બધું પૂછું ને ખાસ તો એવું પૂછું કે મારે આવી સુંદર પાંખો મેળવવા શું કરવું જોઈએ એ તો ગઈ બારમાસીના છોડ પાસે ત્યાં આવ્યું ઊડતું ઉડતું ગાતું ગાતું પતંગિયું હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાર્તા આગળ ચલાવવાની છે વિદ્યાર્થી મિત્રો આજ વાર્તા તમારે લખવી એવું જરૂરી નથી તમે તમારી કલ્પના શક્તિ પ્રમાણે પણ વાર્તા બનાવી શકો છો આપણે આગળ વાર્તા જોઈએ ફિયોનાએ બારમાસીના છોડને પતંગિયા સાથે દોસ્તી કરાવવા કહ્યું બારમાસીના છોડે ફિયોના અને પતંગિયાની દોસ્તી કરાવી ફિયોનાને પતંગિયાને પૂછો આખો દિવસ તું ગીતો ગાઈને ફૂલ છોડ પર ઉડાઉડ કરીને થાકી નથી જતું પતંગિયાએ કહ્યું ના મને ગીતો ગાવાથી એકલું લાગતું નથી નવા નવા ફૂલોને મળીને તેમની સાથે મિત્રતા કરીને તાજગી અનુભવું છું એકની એક જગ્યાએ બેસી રહેવાના થાક કરતાં ઉડાઉડ કરવાથી થાક અનુભવાતો નથી રાત્રે મીઠી ઊંઘ આવી જાય છે ફિયોનાએ તેને પૂછ્યું મારે આવી તારા જેવી સુંદર અને લીસી પાંખો મેળવવા શું કરવું જોઈએ પતંગિયાએ કહ્યું ઈશ્વરે દરેકને તેમની જરૂરિયાત અનુસાર શરીરના અંગો આપ્યા છે કુદરતની રચનામાં આપણે કાંઈ ફેરફાર કરી શકતા નથી મારે સુંદર પાંખો છે તો તારી પાસે સુંદર બે પગ છે ફિઓનાએ પતંગિયાને કહ્યું પણ મારે ઉડવું શી રીતે પતંગિયું બોલ્યું તું મારી પર બેસી જજે હું તને ઉડાડીશ ફિઓના રાજી થઈ ગઈ બંને બારમાસીના છોડને આવજો કહી બીજે દિવસે મળવાનું નક્કી કરીને છૂટા પડ્યા હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજા પર જઈએ એક મોટું તળાવ હતું એ તળાવમાં દેડકા કરચલા જાત જાતના માછલા રહેતા હતા તળાવને કિનારે ખાખરો સાગ આંબળા વગેરેના વૃક્ષો હતા વૃક્ષો પર કબૂતર કોયલ કાગડા દરજીડા સુઘરી પીડક લક્કડખોદ અને બુલબુલ જેવા પક્ષીઓ રહે એ દિવસથી દેડકાભાઈનો જન્મદિવસ હતો તેમણે પોતાના બધા જ મિત્રોને આમંત્રણ આપ્યું પણ હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાર્તાની શરૂઆત આગળ કરીએ છીએ કોયલબહેનને આમંત્રણ આપવાનું ભૂલી ગયા સાંજે સમય થતાં જન્મદિવસની ઉજવણી માટે બધા મિત્રો આવ્યા સૌએ ભેગા મળીને કેક કાપી દેડકાભાઈને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી અને અવનવી ભેટો આપી દેડકાભાઈએ સૌનો આભાર માન્યો ત્યારબાદ સંગીતના કાર્યક્રમમાં સંગીત મંડળીએ સરસ મજાના ગીતો સંભળાવ્યા સૌ તેના તાલે ખૂબ નાચ્યા કૂદ્યા છતાં દેરકાભાઈને સંગીતમાં કાંઈ ખૂટતું હોય તેવું લાગ્યું એટલે તેમણે કોયલબહેનને આમંત્રણ આપવાનું ભૂલી ગયા તે યાદ આવ્યું તેમણે બુલબુલબહેનને કોયલબહેનને બોલાવવા મોકલ્યા પણ કોયલબહેનને ખોટું લાગ્યું હોવાથી તેમણે કહ્યું દેરકાભાઈ જાતે બોલાવવા આવે તો જ આવું પછી દેડકાભાઈ તેમને માફી માગી બોલાવી લાવ્યા સૌએ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો દેરકાભાઈએ સૌ મિત્રોને આભાર રૂપે વાર્તાઓનું એક એક પુસ્તક ભેટ આપ્યું સૌ વિદાય થયા દેરકાભાઈ જન્મદિવસની ઉજવણીને યાદ કરતા કરતા પ્રભુની પ્રાર્થના કરી સુઈ ગયા હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચોથા નંબરની વાર્તા જોઈએ છીએ એ પણ વિદ્યાર્થી મિત્રો તમે તમારી કલ્પનાની રીતે લખી શકો આપણે નંબર ચાર જોઈએ એક હતી બારી બારીમાં બેઠો છોકરો છોકરાનું નામ સમીર છોકરાને બારી ખૂબ ગમે બારી છોકરા માટે બહારથી પવન લાવે ગંધ સુગંધને લાવે બહારથી પંખીઓના કલરવને તેના કાન સુધી લાવે તેનો ભાઈબંધ રમવા માટે તેને બોલાવે ત્યારે પણ ફરી બારીની બહાર જ ઊભો રહે એક રાત્રે છોકરો બારી બહાર જોઈ રહ્યો હતો ત્યાં જ એને કોઈનો પડછાયો દેખાયો એણે આગળ નજર દોડાવીને જોયું કે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાર્તા શરૂઆત થાય છે એક ચોર સામેના પાડોશીના બંધ ઘરની બારી તોડી અંદર પ્રવેશવાની કોશિશ કરી રહ્યો હતો છોકરો નિડર હતો તેણે ગભરાયા વિના મમ્મી પપ્પાની વાત કરી તેના મમ્મી પપ્પાએ પોલીસને ફોન દ્વારા જાણ કરી આ બાજુ પેલો ચોર બારી તોડી ઘરની અંદર પ્રવેશી ચોરીનો સામાન એકઠો કરી રહ્યો હતો પોલીસ છાનામાના ત્યાં પહોંચી ગઈ ચોરને ચોરી કરતો રંગે હાથ પકડી લીધો પોલીસે પેલા છોકરા અને તેના મમ્મી પપ્પાનો તેમના ઘરે જઈને આભાર માન્યો ત્યારબાદ છોકરો અને તેના મમ્મી પપ્પા સૂઈ ગયા બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે છ વર્ષ તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર એકસો છ્યાસી પર આવેલી પ્રવૃત્તિ નંબર છવ્વીસ જોઈએ છીએ મસ્ત વાર્તા બનાવો અને ઘરના લોકો અથવા તો તમારા મિત્રોને કહો બરાબર અને તમારા સ્કૂલમાં ડિસ્પ્લે બોર્ડ ઉપર મૂકો તો આપણે પહેલાં એના મુદ્દા જોઈએ છે નંબર એક તમને એક મોટું માછલું ગળી ગયું છે તમે તેના પેટમાં રહી દૂર દરિયામાં ફરી શક્યા માછલીનું પેટ એવું છે કે જેની આરપાર જોઈ શકાય તમે શું જોયું તમને કેવું લાગ્યું પછી શું થયું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે હવે વાર્તા બનાવવાની છે બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વાર્તા આપી છે માત્ર નમૂનારૂપ છે તમે તમારી રીતે તમારા મગજ દ્વારા તમારા મગજની કલ્પના શક્તિ દ્વારા તમારી કલ્પના શક્તિ દ્વારા તમે તમારી રીતે વાર્તા બનાવી શકો છો આ વાર્તા માત્ર નમૂનારૂપ છે હવે આપણે જવાબ જોઈએ એકવાર હું દરિયા કિનારે ફરવા ગયો હતો ત્યાં દરિયાના પાણીમાં પગ ડૂબાડી ઊભો હતો અચાનક એક મોટું માછલું આવ્યું અને મને ગળી ગયું મેં મદદ માટે બૂમો પાડી પણ તે ખૂબ ઝડપથી મને દરિયામાં લઈ ગયું તેનું પેટ એવું હતું કે તેમાંથી હું બધું આરપાર જોઈ શકતો હતો હું તેના પેટમાં રહી દૂર દરિયામાં ફરી શક્યો મેં દરિયામાં અદ્ભુત દ્રશ્યો જોયા કેટલાય જળચર પ્રાણીઓ જળચર વનસ્પતિ જોઈ દરિયાના પાણીના મોજા ઉછળતા જોયા મોતી અને છેપલા જોયા મરજીઓને ડૂબકી મારીને મોતી લેવા આવતા જોયા બધું જોવાની તો ખૂબ મજા આવી આ માછલું મને પેટમાં ઉગાડી દે તે પહેલાં હું તેના પેટમાંથી બહાર નીકળવા ઈચ્છતો હતો એવામાં જ એક હોડીમાંથી માછીમારોએ ઝાડ નાખી અને માછલું પકડાઈ ગયું માછલાના પેટમાં આરપાર જોઈ શકાતું હોવાથી માછીમારોએ મને માછલાના પેટમાં જોયો તેમને દયા આવી તેમણે માછલાને કહ્યું કે તું આ બાળકને તારા પેટમાંથી સહી સલામત બહાર કાઢ તો અમે તને પાછું દરિયામાં જીવતું છોડી દઈએ માછલાએ મને બહાર કાઢ્યો માછીમારોએ માછલાને દરિયામાં છોડી દીધું માછીમારો મને દરિયા કિનારે પાછો લાવ્યા મેં તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો અને મારા ઘરે પાછો આવ્યો હવે નંબર બે જોઈએ ટાઈમ મશીનમાં બેસીને તમે એ સમયમાં પહોંચી ગયા જ્યારે તમારા મમ્મી પપ્પા તમારા જેટલા હતા તમે એમના દોસ્ત બની ગયા તમે કઈ કઈ રમતો રમ્યા ભણવામાં તમે એકબીજાને શું મદદ કરી તમે શું વાતો કરી એના વિશે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે તો આપણે એનો જવાબ જોઈએ ખરી વખત વિદ્યાર્થી મિત્રો તમને હું જણાવી દઉં કે આ માત્ર નમૂનારૂપ છે તમે તમારી રીતે તમારી પોતાની કલ્પના શક્તિ દ્વારા પણ તમે આનો જવાબ લખી શકો છો આપણે જવાબ જોઈએ મારે મારા મમ્મી પપ્પા મારા જેટલા હતા ત્યારે કેવા હતા શું કરતા હતા તે વિશે જાણવું હતું તેથી હું ટાઈમ મશીનમાં બેસીને એ સમયમાં પહોંચી ગયો જ્યારે મારા મમ્મી મારા જેટલા હતા અમે બંને એકબીજાના દોસ્ત બની ગયા અમે સ્કૂલે સાથે જતા આવતા અમે સાથે રમતો રમતા હું તેમની સાથે સંતા કુકડી ચોર પોલીસ મારદડી આંબલી પીપળી લંગડી ક્રિકેટ બેડમિન્ટન સાપસીડી લૂડો પત્તા નવો વેપાર કેરમ જેવી રમત રમતો મેં તેમને ગણિતના દાખલા શીખવાડ્યા તેમણે મને પર્યાવરણના પાઠ સમજાવ્યા જ્યાં મુશ્કેલી લાગી ત્યાં અમે એકબીજાની મદદ લીધી અમે ખોરાક પોશાક રહેઠાણ ગમા અણગમા શોખ પરિવારના સભ્યો વિશે વાતો કરી મને એ સમયના મમ્મી સાથે વાતો કરવાની ખૂબ મજા આવી ત્યારબાદ હું ટાઈમ મશીનમાં બેસીને હાલના સમયમાં પાછો આવી ગયો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ નંબર ત્રણ એક ગુંડો લોકોને હેરાન કરે છે તમે એટલા નાનકડા છો કે ગુંડાના સટના ખિસ્સામાં બેસી શકો આ ગુંડાને હેરાન કરવા કે પોલીસમાં પકડાવી દેવા તમે શું કરશો તો વિદ્યાર્થી મિત્રો આપણે એનો જવાબ જોઈએ અમારા ઘરથી થોડે દૂર એક ગુંડો ઊભો રહેતો તે ત્યાંથી પસાર થતા લોકોને વાહનોની હવા કાઢી નાખતો પૈસા પડાવી લેતો મશ્કરી કરતો વસ્તુઓ ઝૂંટવી લેતો અને અપશબ્દો બોલીને ચીડવતો હતો તે લોકોને ખૂબ હેરાન કરતો હતો એકવાર મેં અને મારા પપ્પાએ ગુંડાને પોલીસ જોડે પકડાવવા યોજના કરી હું નાનકડો મોબાઈલ લઈ છાનો માનો ગુંડાના સટના ખિસ્સામાં બેસી ગયો મારા પપ્પા ત્યાંથી પસાર થયા ગુંડાએ તેમની પાસે પૈસાની માગણી કરી મારા પપ્પાએ આપવાની ના પાડી તે રસ્તો રોકીને અપશબ્દો બોલવા લાગ્યો તેની અને મારા પપ્પાની રજક મેં મોબાઈલમાં રેકોર્ડ કરી પોલીસને ફોન દ્વારા જણાવી દીધી પોલીસ થોડી જ વારમાં ત્યાં આવી ગઈ અને ગુંડાને પકડી લીધો હું જેવી રીતે ગુંડાના ખિસ્સામાં ગયો હતો તેવી રીતે છાનો માનો ખિસ્સામાંથી બહાર નીકળી ગયો હું અને મારા પપ્પા ખુશ થઈને ઘર તરફ જવા રવાના થઈ ગયા હવે વિદ્યાર્થી મિત્રો આપણે સત્યાવીસમી પ્રવૃત્તિની ચર્ચા કરીએ તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર એકસો છ્યાસી ઉપર આપેલી છે આ ઘટના બનતા પહેલાં શું થયું હશે અને તે પછી શું થશે એ વિશે ઓછામાં ઓછા બે વાક્યો તમારે લખવાના છે એમાં નંબર એક છે સ્મિતા એકદમ ચીસાચીસ કરવા માંડી તો પહેલાં શું થયું હશે એની ચર્ચા કરીએ સ્મિતા ઘર પાસે રમતી હતી ત્યાં તેની નજર ખૂણામાં લપાઈને પડેલા સાપ પર પડી પછી શું થશે તો તેના મમ્મી પપ્પા અને પાડોશી દોડી આવ્યા પડોશીએ ફોન કરી સાપ પકડનાર નિષ્ણાતોને બોલાવ્યા તેઓ આવીને સાપ પકડીને લઈ ગયા નંબર બે નિશાળના બધા બાળકો શાળાનો કોટ કૂદીને ભાગ્યા તો આ પહેલાં શું થયું હશે એ જોઈએ એકવાર નિશાળમાં બધા બાળકો મેદાનમાં કસરત કરી રહ્યા હતા ખુલ્લામાં જાપામાંથી ગાંડો હાથી અંદર ઘૂસી આવ્યો આવતાની સાથે જ તે સૂંઢ વડે તોડફોડ કરવા લાગ્યો પછી શું થશે તો એ જોઈએ તેની શોધખોળ કરતો એનો મહાવત અને માલિક ત્યાં આવ્યા તેમણે હાથીને કાબૂમાં કર્યો અને લઈ ગયા કોટ કૂદીને ભાગેલા બાળકો નિશાળમાં પાછા આવ્યા નંબર ત્રણ મારા પપ્પા મને મારવા જતા હતા ત્યાં જ મારા શિક્ષક આવ્યા તો પહેલાં શું થયું હશે એ જોઈએ પ્રથમ પરીક્ષાની ઉત્તરવહીઓ જોવા પપ્પા મારી શાળામાં આવ્યા તેમને હું નાપાસ થયો તેની જાણ થઈ પછી શું થશે તો શિક્ષકે પપ્પાને મારતા રોક્યા મારા અભ્યાસ અંગે ચર્ચા કરી પપ્પાએ અને શિક્ષકે મને અભ્યાસમાં વધારે ધ્યાન આપવા અને મહેનત કરવા સમજાવ્યું વિદ્યાર્થી મિત્રો આપણે અઠ્યાવીસમી પ્રવૃત્તિ જોઈએ શું લખ્યું છે એ વાંચો અને સુલેખન કરો બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઊંધા શર્મા લખ્યું છે બરાબર એ તમારે વાંચી અને જવાબ લખવાનો છે તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર એકસો પર આપેલું છે હું ડાયરેક્ટ એના જવાબ વાંચું છું એમાં વાક્ય નંબર એક ડાયનાસોર આપણી ડાબી તરફ આવશે વાક્ય નંબર બે શિયાળામાં ધાબળ ધીંગીને ત્રણ બચ્ચા આવ્યા નંબર ત્રણ મારા વહાલા દોસ્ત આજે કેમ થયું છે મોડું નંબર ચાર ખાંડું ખખડાવતો કોટવાલ હાજર થઈ ગયો નંબર પાંચ બા તું મને દઈ દે ને એક નાનો ભાઈ નંબર છ થોડીવાર રમવા દોને ફિયોનાને અમારી સાથે નંબર સાત પ્રસ્થાન પુલ પાસે મછવા ગોઠવાઈ ગયા હતા નંબર આઠ એ વડાંગ પર આજે પુષ્કળ ઝાડ છે નંબર નવ વસંતરાયની બૂમો સાંભળીને તરલિકા દોડતી આવી નંબર દસ દૂર ક્યારડો વાલોડે લીલો ભમ્મર થઈને ચક્કર ચક્કર ઘૂમતો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઓગણત્રીસની પ્રવૃત્તિ જોઈએ તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર એકસો છ્યાસી પર આવેલી છે ચાર પાંચ વાક્યોમાં ઉત્તર આપો એમાં નંબર એક સુહાણી મેળામાં ગઈ હતી ત્યાં ફુગ્ગાવાળાને ફુગ્ગાવો ઘસી તેમાંથી અવાજ કરતો જોઈ તેને ખૂબ અચરજ થયું તમને મેળામાં કયા કયા અચરજ થાય કોઈ પણ ચાર અચરજ વિશે લખો તો જવાબ છે ચાર અચરજ એમાં નંબર એક ચાર વર્ષની બાળકી છૂટ્ટા હાથે દોરડા પર ચાલતી હતી નંબર બે જાદુગર રૂમાલમાંથી ફૂલ અને ફૂલમાંથી રૂમાલ બનાવી દેતો હતો નંબર ત્રણ જ્યોતિષ પોપટ દ્વારા ચિઠ્ઠી ઉપડાવી વ્યક્તિનું ભવિષ્ય કેવડાવતા હતા નંબર ચાર મોતના કુ ગોળ કૂવામાં બે મોટર સવારો છૂટા હાથે ઝડપી એકબીજાની વિરુદ્ધ દિશામાં ગોળ ગોળ મોટર હંકારતા હતા તો પણ અથડાતા ન હતા બીજો પ્રશ્ન આપણે જોઈએ સામા પટેલને વૃક્ષોની જાળવણી કરવી ખૂબ ગમતી તમે પણ આવા વૃક્ષોની જાળવણી કરતા માણસ વિશે જાણતા જ હશો તેમના વિશે ચાર પાંચ વાક્યોનો ફકરો લખો તો જવાબ છે મારા ઘરની સામે એક સામજી કાકા રહે છે તે દરરોજ સવારે વહેલા ઉઠીને સોસાયટીના બગીચાની બધી ક્યારીઓ સાફ કરે છે ગોળ કરે છે ખાતર નાખે છે અને ટાંકીમાંથી પાઇપ વડે પાણી પાય છે કોઈ છોડનો વિકાસ નબળો પડે તો ઉદાસ થઈ જાય છે બધા જ ફૂલ છોડ અને વૃક્ષોને જીવની જેમ સાચવે છે બગીચામાં બધા છોડ અને વૃક્ષોની વચ્ચે બેસીને ભજન ગાય છે નંબર ત્રણ દિગ્વિજય અભિમાની છે અને બીજા કોઈની દરકાર રાખતો નથી તમે વાંચેલી બીજી કોઈ વાર્તા કે જોયેલી ફિલ્મ નાટક કે સિરિયલમાં તેના જેવા માણસ વિશે ચાર પાંચ વાક્યનો ફકરો લખો તો આપણે એનો જવાબ જોઈએ મેં સ્ટાર પ્લસ ચેનલ પર આવતી અનુપમા સિરિયલ જોઈ છે તેમાં વનરાજનું પાત્ર ભજવનાર કલાકાર ખૂબ જ અભિમાની બતાવ્યો છે તે દરેક કાર્યમાં ફક્ત પોતાનો સ્વાર્થ જુએ છે તે પોતાનું ધાર્યું જ કરે છે પોતાની પ્રગતિ માટે કોઈનું અહિત કરતા અચકાતો નથી તે પોતાના માતા પિતાની વાત પણ સાંભળતો નથી તેને પોતાના સિવાય કોઈની દરકાર નથી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ટીવીનું ન લખતા તમે તમારા આજુબાજુ તમારા ઘર કે ફળિયાના કોઈ વ્યક્તિ વિશે પણ તમે અહીંયા લખી શકો છો નંબર ચાર ચંદુ અને તેના મિત્રો જેમ દાદાના ચશ્મા પપ્પાની લુંગી વગેરે ભેગું કરીને ફિલ્મો જોવાનું રમતા હતા તે રીતે તમે અને તમારા મિત્ર કઈ રમત રમો છો તે વિશે ચાર પાંચ વાક્યમાં ફકરો લખો તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે હું અને મારા મિત્રો ભેગા થઈને સૈનિક સૈનિક રમત રમીએ છીએ તેના માટે હું પપ્પાનો કોટ લાવું છું મારો એક મિત્ર તેની મમ્મીના ચશ્મા લાવે છે બીજો મિત્ર દાદાની ટોપી લાવે છે ત્રીજો મિત્ર બાની લાકડી લાવે છે સૈનિકનો વેશ પહેરીને અમે વ્યવસ્થિત તૈયાર થઈને બેસી જઈએ છીએ અને અમલદાર સાહેબ આવે ત્યારે એમને સલામ કરીએ છીએ અમારા વિસ્તારની ગલીએ ગલીએ ફરીએ છીએ અને આઝાદીનું રક્ષણ કરવાના સંવાદો બોલીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અહીં તમે તમારી રીતે પણ આના જવાબ લખી શકો છો હવે આપણે ત્રીસમી પ્રવૃત્તિ જોઈએ આ જોક વાંચો તમને જો હસવું આવ્યું પણ તમારો મિત્ર ગગો આ જોક સાંભળી હસતો નથી તેને શું સમજાય તો હસવું આવે યોગ્ય વિકલ્પ સામે ખરાની નિશાની કરો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર એકસો અને સિત્યાસી પર આવેલી છે હવે આપણે જોઈએ પંકજ કહે હેલો રાકેશ આપણે કાલે સવારે બગીચામાં મળીએ રાકેશ કહે ચોક્કસ જો હું બગીચામાં પહેલો પહોંચીશ તો દરવાજે લખી દઈશ હું આવી ગયો છું પંકજ કહે ભલે પણ જો હું પહેલો પહોંચીશ તો એ લખેલું ભૂસી નાખીશ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ સાચો જવાબ છે અ રાકેશના લગતા પહેલાં પંકજ કઈ રીતે ભૂસી શકે બરાબર અહીંયા ખરાણી નિશાની કરેલી છે હવે આપણે જોઈએ એકત્રની પ્રવૃત્તિ કૌશમાં આપેલા અક્ષરના આધારે શબ્દ બનાવી ખાલી જગ્યા પૂરો અને વાક્યના બીજા શબ્દો પણ સુધારો બરાબર તો આપણે અહીંયા જોઈએ છે નંબર એક વિદ્યાર્થી મિત્રો અહીંયા હું ડાયરેક્ટ જવાબ વાંચું છું તમે ધ્યાન આપી શકો છો બરાબર ને તો અહીંયા લખ્યું છે જે કામમાં પાવરદા થવું હોય તે કામનું નિયમિત મહાવરો કરવો પડે બરાબર અહીંયા ક્રમની જગ્યાએ કામ કોઈની જગ્યાએ હોય અને મહવરની જગ્યાએ મહાવરો નંબર બે એકાદ મેચમાં હારી જવાથી ગમગીન થઈ જવાની જરૂર નથી ફરી વધુ તૈયારી કરી રમવું રમવા જવું નંબર ત્રણ ટીકું વાંચવામાં એવી મસગુણ હતી કે તેને કોઈનોય અવાજ ન સંભળાયો નંબર ચાર પર્વતના શિખર પરથી તળેટીના વૃક્ષો નાના નાના છોડ જેવા દેખાતા હતા નંબર પાંચ શાળાના મેદાનમાં સાપ જોઈને બાળકો હાફડા ફાફડા થઈને સાહેબ પાસે દોડી ગયા બરાબર હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ નંબર બત્રીસ જોઈએ અચરજ શબ્દના અક્ષરનો ઉપયોગ કરી બીજા ત્રણ શબ્દ બનાવો તેમાંથી કોઈ એકનો વાક્યમાં ઉપયોગ કરો અહીં આપ્યું છે ઉદાહરણ જેમ કે રામ કહાણી નવા શબ્દો રાણી કહેણ કમર હામ અને હા બરાબર વાક્ય છે રીછે સિંહને મધ ખાવા આવવાનું કહેણ મોકલ્યું બરાબર તો શબ્દ અચરજ નવા શબ્દો છે અરજી ચોર રજ ચાર અને રાજ વાક્ય છે છજુ કાકાએ બકરીનો ન્યાય મેળવવા રાજાને અરજી લખી હવે આપણે તેત્રીસમી પ્રવૃત્તિ જોઈએ વાંચો અને સૂચવ્યા મુજબ તમારે અહીંયા લખવાનું છે તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર એકસો સિત્યાસી પર આ પ્રવૃત્તિ આપેલી છે એમાં નંબર એક મોહનલાલ નવો નક્કોર મોબાઈલ લઈને મેચ જોવા ગયા મોકો જોઈ એક ચોર તેમના ઉપરના ખિસ્સામાંથી મોબાઈલ તફડાવી ભીડમાં છૂ થઈ ગયો મોહનલાલે દોડાદોડ કરી શોધ્યો પણ તે દેખાયો નહીં હવે અહીંયા નંબર એક જોઈએ થું છું થઈ જવું એટલે શું તો એનો જવાબ છે છૂ થઈ જવું એટલે નાસી જવું સરકી જવું કે છાનામાના જતા રહેવું નંબર બે છૂ થઈ જવું શબ્દ સમૂહનો વાક્યમાં ઉપયોગ કરો તો જવાબ છે બજારમાં પાકીટ મારે નંદની બહેનને ધક્કો મારતા તે પડી ગયા તે ઊભા થયા એટલામાં તે તેમનું પાકીટ ચોરી ભીડમાં છૂ થઈ ગયું નંબર બે મામાએ એમને કહ્યું ધોધમાર વરસાદ પડે છે અને નદીમાં પાણી પણ ખૂબ આવ્યું છે આટલા બધા પાણીમાં નદીની પેલે પાર જવાશે નહીં હવે તો બે ત્રણ દિવસમાં પાણી ઓસરી જાય પછી જ ઘરે જજો હવે આપણે નંબર એક જોઈએ ઓસરી જવું એટલે શું તો જવાબ છે ઓસરી જવું એટલે ઓછું થવું ઘટવું કે સુકાઈ જવું નંબર બે ચોમાસામાં ખૂબ જ વરસાદ પડતા જ ગામના બધા કૂવામાં પાણી ઓસરી ગયા બરાબર તો વાક્યમાં ભૂલ છે જોઈએ ચોમાસામાં ઓછો વરસાદ પડતા જ ગામના બધા કૂવામાં પાણી ઓસરી ગયા હવે આપણે ચોત્રીસમું પ્રવૃત્તિ જોઈએ તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર એકસો સિત્યાસી પર આપેલી છે આપેલા મુદ્દાનો ઉપયોગ કરીને વિદ્યાર્થી મિત્રો તમારે નિબંધ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો નિબંધ તમે ધ્યાન આપજો પરીક્ષામાં પૂછી શકાય એવા છે તો અહીંયા તમને નિબંધના મુદ્દા પણ આપેલા છે એ મુદ્દાને ધ્યાનમાં રાખીને તમારે નિબંધ લખવાનો છે તો પ્રથમ નિબંધ જોઈએ રમતનું મેદાન રમતનું મેદાન એક એવું આનંદનું સ્થળ છે જ્યાં ખેલાડીઓની પ્રવૃત્તિઓ જોવાલાયક બની રહેતી હોય છે ખુલ્લામાં રમાતી રમતો વધુ સારી રીતે રમવા માટે રમતનું મેદાન ખૂબ આવશ્યક છે શહેરોમાં જગ્યાના અભાવે રમતના મેદાનનું ઘણું મહત્ત્વ રહેલું છે રમતના મેદાનમાં પસાર કરેલ સમય શરીર અને મનમાં શક્તિ અને તાજગી ભરી દે છે કેટલાક રમતના મેદાનોમાં રમતો રમવાની સાધન સામગ્રી લાવવા લઈ જવાની રહેતી નથી ત્યાં બધી સુવિધા હોય છે કેટલાક મેદાનો અલગ અલગ રમતો માટે અલગ અલગ મેદાન તૈયાર કરેલા હોય છે રમતના મેદાન પર ખુલ્લામાં રમી શકાય તેવી ક્રિકેટ વોલીબોલ ફૂટબોલ હોકી કબડ્ડી લંગડી ખો ખો વગેરે જેવી રમતો રમાતી જોવા મળે છે મેદાનમાં રમતો રમાઈ રહી હોય ત્યારે જાત જાતની બૂમો સાંભળવા મળે છે ક્યાંક નાની મોટી તકરારો પણ જોવા મળે છે ખેલાડીઓ રમતો રમવામાં ખૂબ મશગુલ હોય છે ખેલાડીઓને રમતો રમવાથી કસરત થઈ જાય છે અન્ય કોઈ અલગ કસરત કરવાની જરૂર રહેતી નથી રમતો રમવાથી શરીર અને મન તંદુરસ્ત રહે છે શરીર અને મન તંદુરસ્ત રહેતા દરેક કાર્ય ઉત્સાહથી અને સારી રીતે કરી શકાય છે રમતો રમવાથી અત્યંત ખુશી પ્રાપ્ત થાય છે ટીવી જોવાથી થિયેટરમાં ફિલ્મો જોવાથી કે નાટ્યગૃહમાં નાટક જોવાથી જેટલું મનોરંજન મળે છે તેનાથી વધુ મનોરંજન રમતના મેદાન પર રમતો રમવાથી મળે છે રમતના મેદાન પર રમતો રમવાનો સૌથી મોટો લાભ એ છે કે ખેલાડીઓમાં સમૂહ ભાવના સહનશક્તિ અને ખેલદીલીની ભાવના વિકસે છે ખેલાડીઓનો શારીરિક માનસિક અને સામાજિક વિકાસ થાય છે ખરેખર રમતના મેદાનનું મહત્ત્વ જેટલું આંકીએ તેટલું ઓછું છે હવે વિદ્યાર્થી મિત્રો બીજો નિબંધ જોઈએ મને ગમતો તહેવાર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મુદ્દા આપ્યા છે મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે નિબંધ આ રીતે લખી શકીએ જવાબ છે નિબંધનું નામ છે મને ગમતો તહેવાર આપણા દેશમાં વર્ષ દરમિયાન જન્માષ્ટમી ગણેશ ચતુર્થી પરુષણ સ્વાતંત્ર્ય દિન ઉત્તરાયણ પ્રજાસત્તાક દિન શિવરાત્રિ હોળી ધૂળેટી રામનવમી વૈશાખી ઈદ નવરાત્રિ દશેરા દિવાળી નાતાલ વગેરે તહેવારો ઉજવવામાં આવે છે આટલા બધા તહેવારો દુનિયાના કોઈ પણ દેશમાં ઉજવાતા નથી ધાર્મિક તહેવારો આપણી ધર્મ ભાવનાને પોષે છે સામાજિક તહેવારો આપણા પરસના સંબંધોમાં મીઠાસ લાવે છે રાષ્ટ્રીય તહેવારો આપણા રાષ્ટ્રભાવના વિકસાવે છે અને ધાર્મિક તહેવારો ગમે છે એમાં દિવાળી એ મારો પ્રિય તહેવાર છે દિવાળી એટલે સાફ સફાઈ આનંદ ઉલ્લાસ ફટાકડા અને પ્રકાશનો તહેવાર દિવાળી આવતા લોકો ઘરની સાફ સફાઈ કરે છે દિવાલો અને બારી બરનાને રંગરોગાન કરાવે છે કપડાં મીઠાઈઓ નમકીન સુશોભનની વસ્તુઓ અને ફટાકડાની ખરીદી કરે છે બજારમાં દુકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે દિવાળીમાં મને નવા કપડાં બૂટ અને ફટાકડા મળે છે જાત જાતની મીઠાઈઓ નમકીન અને ફરસાણ ખાવા મળે છે તેથી મને આ તહેવાર ખૂબ ગમે છે દિવાળીનો તહેવાર પાંચ દિવસ ચાલે છે ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતું વર્ષ અને ભાઈબીજ ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે કાળી ચૌદશના દિવસે કાલિકા માતાનું પૂજન થાય છે પૌરાણિક માન્યતા મુજબ ભગવાન શ્રી રામના અયોધ્યા પાછા આવવાની ખુશીમાં દિવાળીનો તહેવાર ઉજવાય છે દિવાળીના દિવસે વેપારીઓ ચોપડા પૂજન કરે છે બેસતા વર્ષના દિવસે લોકો દેવ મંદિર દર્શન કરવા જાય છે તેઓ પોતાના સગાવાલા અને મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે ભાઈ બીજના દિવસે ભાઈ બહેનને ઘરે જાય છે બહેન ભાઈને પ્રેમથી જમાડે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે દિવાળીના દિવસોમાં મારા જેવા બાળકો બહુ ખુશખુશાલ હોય છે તેઓ ફટાકડા ફોડીને અને નવા નવા કપડાં પહેરીને આનંદ માણે છે લોકો દીવાઓ અને રંગબેરંગી બલ્બના તોરણોથી ઘર શણગારે છે બહેનો આંગણામાં રંગોળી અને સાથિયા પૂરે છે મને દિવાળીનો તહેવાર ઉજવવાની ખૂબ મજા આવે છે દિવાળી સૌને બહુ આનંદ આપે છે તેથી તે તહેવારોનો રાજા કહેવાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ છે તમારા પાઠ્યપુસ્તકમાં પાંત્રીસમી પ્રવૃત્તિ આપેલી છે અહીંયા શબ્દ ચાવી તમારે સમજવાની છે અને કોષ્ટકમાંથી તે શબ્દ શોધી તેની ફરતે ગોળ કરો અને ઉદાહરણ મુજબ શબ્દ ચાવીનો નંબર લખવાનો છે બરાબર તો અહીંયા ઊભા અને આડી ચાવીમાં તમારે લખવાનું છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અહીંયા આપેલું છે આડી ચાવી આડી ચાવીમાં પાંદડું ઊભી ચાવીમાં ડુંગર આડી ચાવીમાં ડરવું બીવું એટલે અહીંયા શબ્દ છે ગભરાવવું ઊભી ચાવીમાં મજબૂત અને મોટા કદવાળું તો અહીંયા આપણે કદાવર શબ્દ આડી ચાવીમાં નંબર ચારમાં જે ચિત્ર દોર્યું છે સ્પીકરનું છે છઠ્ઠામાં ખાલી જગ્યામાં રાત લખવાનું છે બરાબર ગરીબડું રાકડું દયામણું એટલે બાપડું એ આડી ચાવીમાં આવશે ઊભી ચાવીમાં પાંડુ આવશે અને આડી ચાવીમાં વહાણ આવશે બરાબર તમે જોઈ શકો છો અહીંયા તમે પેન્સિલથી મેં ઊભી ચાવી અને આડી ચાવી કરેલી છે તમારે શબ્દો શોધીને આ શબ્દો લખવાના છે આડી ચાવીમાં પાંદડું ગભરાવું સ્પીકર અને બાપડું ઊભી ચાવીમાં ડુંગર કદાવર રાત અને પાડું બરાબર આ રીતે તમારે લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ આપણે અહીંયા આ મૂલ્યાંકન જે છે એના મોટાભાગના ચર્ચો મોટાભાગા જે પ્રશ્નોના જવાબ છે એની ચર્ચા આપણે પૂર્ણ કરી છે વિદ્યાર્થી મિત્રો જો તમે રાજુ મેકવાની યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો આપને જણાવી દઉં કે મારી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ એકથી પાંચને વિષયને લગતા ગુજરાતીને લગતા અભ્યાસ સ્વાધ્યાય કાવ્ય પાઠની સમજૂતીને લગતા બધા જ વિડીયો મળી રહેશે સાથે સાથે ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ અર્થ અર્થવિસ્તાર પત્રલેખન સંક્ષેપીકરણ લેખન વાદાત્મક ગદ્ય ભાત્મક ગદ્ય નિબંધ સમાસ છંદ અલંકાર અને વ્યાકરણને લગતા બધા જ વિડીયો અમારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી આપણે મળી રહેશે વિદ્યાર્થી મિત્રો જો આપણે મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઇક કરજો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો અને આપણી જો ગુજરાતી વિષયમાં કાંઈ મુશ્કેલી હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો જેથી ફરી વખત વિડિયો બનાવો ત્યારે આપણી કોમેન્ટને ધ્યાનમાં લઈ અને વિડીયો બનાવી શકો તો આ સાથે જ વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું આવજો વિદ્યાર્થી મિત્રો આવજો